સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન શાખા સુરત ગુરુકુલ આયોજિત દિવ્ય બ્રહ્મ મહોત્સવમાં આપ સૌ ભાવિકોનું હૃદયથી સ્વાગત છે. સુસ્વાગતમ સુસ્વાગતમ. શ્રીમદ ભગવદ્ ગીતા એવું કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે આ સૃષ્ટિમાં ધર્મની હાનિ થાય, અધર્મ વધે, ત્યારે પરમપિતા પરમાત્મા મનુષ્ય રૂપ ધારણ કરી અને આ સૃષ્ટિમાં ભગવાન પ્રગટ થાય છે. અધર્મનો નાશ કરવો એ તો ભગવાન સ્વયં પોતાના ધામમાં બેસીને પણ કરી શકે, પણ ભગવાનના અવતરણનો કોઈ કોર પર્પઝ હોય, મૂળ હેતુ હોય, તો એ છે પોતાને વિશે અતિ પ્રેમયુક્ત એવા પ્રેમી ભક્તોની પ્રાર્થનાથી ભગવાન આ સૃષ્ટિ ઉપર પધારે છે. ભારત વર્ષની દિવ્ય સંસ્કૃતિમાં જ્યારે દશરથ અને કૌશલ્યાના હૃદયમાં પોકાર થયો ત્યારે ભગવાન રાઘવ પધાર્યા. નંદ અને યશોદા, વસુદેવ અને દેવકીના પ્રેમથી ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ પધાર્યા, અને એવા જ ધર્મદેવ અને ભક્તિ માતાના પ્રેમથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ બાલપ્રભુ ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થયું. બાલા ભક્તજનો, આપણી સનાતન સંસ્કૃતિમાં ભગવાનના પ્રાગટ્યની ઉજવણી ખૂબ ધામધૂમથી થાય છે. એમાં પણ રામનવમીનો દિવસ એટલે બે બે અવતારોના પ્રાગટ્યનો દિવસ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી અને પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ. રામનવમીના પરમ પવિત્ર દિવસે આજે બપોરના 12 વાગે ગુરુકુલની પવિત્ર ભૂમિમાં સેંકડો સંતો અને ભક્તોના દિવ્ય સાનિધ્યમાં રામ પ્રાગટ્યોત્સવની દિવ્ય ઉજવણી અને આરતી થઈ, ભગવાનની દિવ્ય સ્તુતિ અને પ્રાર્થના થઈ. રામ રાજ્યનું સ્થાપન કરવા, આર્ષ મર્યાદાઓનું સ્થાપન કરવા પધારેલા ભગવાન રામના દિવ્ય પ્રાગટ્યની ઉજવણી દ્વારા સૌએ પોતાના હૃદયમાં આર્ષ મર્યાદાઓનું પુનઃ એક સ્મરણ અને ચિંતન કર્યું. રામનવમીનો આ દિવસ સમગ્ર હિન્દુસ્તાન માટે સૌથી મોટો દિવસ કહેવાય, એવી જ રીતે રામનવમીનો આ દિવસ હિન્દુ ધર્મમાં વિશેષ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ માટે વર્ષનો સૌથી મહત્વનો દિવસ, કારણ કે આ દિવસ સ્વામિનારાયણ ભગવાનના પણ પ્રાગટ્યનો દિવસ છે. કહેતા આનંદ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યની સૌથી મોટી ઉજવણી કરવામાં કોઈ નિમિત્ત બન્યું હોય તો એ છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન, એના સ્થાપક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, જેમણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં રામનવમીના હરિજયંતીના દિવ્ય ઉત્સવની શરૂઆત કરી. એ પરંપરામાં ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી અને પરમ પૂજ્યપાદ મહંત સ્વામીના આશીર્વાદ અને પ્રેરણાથી સ્વામિનારાયણ સંપ્રદાયને ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યની ઉજવણીનો સૌથી મોટો ઉત્સવ બ્રહ્મ મહોત્સવની ભેટ કોઈ આપી હોય તો એ સદગુરુ પુરાણી સ્વામી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીએ. બાલા ભક્તજનો, આ વર્ષે 2024નો આ વર્ષ બ્રહ્મ મહોત્સવની ઉજવણી એની એક નાનકડી ઝાંખી આજે આપણે કરીએ. 9 દિવસ પહેલાં ફાગણવદી અમાસના દિવસે સંધ્યાના સમયે દેશ વિદેશમાં હજારો ભક્તોએ આ વખતે ભગવાનના પ્રાગટ્યને હૃદયથી વધાવવા માટે ઓનલાઈન અને ઓફલાઈનના માધ્યમથી હજારો ભાવિકોએ બ્રહ્મ મહોત્સવના સંકલ્પની દીક્ષા લીધી. 9 દિવસ સુધી હજારો ભાવિકોએ પોતે કોઈ એકટાણું કરીને, કોઈ ફલાહાર કરીને, તો હજારો યુવાનો યુવતીઓ નાના નાના બાળકોએ
નવ નવ દિવસ સુધી ઉપવાસ કરી ભોંઈ પથારી પર શયન કરી શ્વેત વસ્ત્રો ધારણ કરી બ્રહ્મચર્યનું પાલન કરી ભગવાનના જપ કરી અને ભગવાન હૃદયમાં પ્રગટે એવી દિવ્ય દીક્ષા અને વ્રત લીધા. હજારો ઘરે ચૈત્ર સુધી પડવાના દિવસથી ચૈત્ર સુધી નોમ સુધી ભગવાનના પારણિયા બંધાયા. સવાર સાંજ નાના બાળકો બાળકીઓ યુવાનો યુવતીઓ વડીલ દાદા દાદીઓ બધા સાથે બેસી અને ઠાકોરજીના ઘરે ઘરે બાલપ્રભુ ઘનશ્યામ લાલાના પૂજન થયા. ભગવાનને પ્રેમી ભક્તોએ હિંડોળે ઝુલાવ્યા. ઘરે ઘરે તો ઉત્સવ થયા, દેશ અને વિદેશમાં પણ ઉત્સવ થયા. પણ વાલા ભક્તજનો, ગુરુકુળનું આંગણું એ તો ઉત્સવની ભૂમિ કહેવાય. ચૈત્ર સુધી પડવાથી જ ભગવાનના આ દિવ્ય ઉત્સવની તૈયારીઓ જેવી રીતે છપૈયામાં, અયોધ્યામાં, ગોકુળ મથુરામાં ભગવાનના પ્રાગટ્યની તૈયારી માટે એક એક રજહકણ ઉત્સાહિત હતું, એવું જ કંઈક દ્રશ્ય ગુરુકુલ ભૂમિમાં સર્જાયું. એમાં પણ સુરત ગુરુકુલની ભૂમિમાં એક એક ખૂણે ખૂણો શણગારી અને ભગવાનના પ્રાગટ્યની સંતો અને ભક્તોએ તૈયારીઓ કરી છે. સેંકડો હજારો ઇલેક્ટ્રિક દીવડાઓથી સમગ્ર ગુરુકુલ પરિસરને સજાવવામાં આવ્યું અને છેલ્લા 5 દિવસથી તો બ્રહ્મ મહોત્સવ એવો દિવ્ય ખીલી રહ્યો છે. પ્રાતઃકાળે વાલા નીલકંઠ પ્રભુના દિવ્ય અભિષેકથી શરૂ થાય બ્રહ્મ મહોત્સવની સુપ્રભાત. ભગવાન નીલકંઠ પ્રભુ એમની આગળ સંપૂર્ણ દિવસ પ્રેમી સંતો અને ભક્તો દિવ્ય કલ્યાણ મંત્રથી ભગવાનનો પૂજનોત્સવ કરે. ભગવાનની આગળ 56 ભોગની હાટડીઓ અર્પણ થાય તો આ બાજુ વાલા ધર્મનંદન ઘનશ્યામ મહારાજ એમનો પણ જનમંગલ સ્તોત્રના ગાન સાથે દિવ્ય પૂજનોત્સવ, ભગવાનની આગળ દિવ્ય નૃત્ય હાટડીઓ. તો ગુરુકુલ પરિસરના મધ્યમાં બીજ મંત્ર યાગ દ્વારા ભગવાનનું દિવ્ય સ્તવન. તો વિરાટકાય નીલકંઠ પ્રભુના 25,000 લિટર વિવિધ દ્રવ્યોથી અભિષેક, ધનમંગલ નામાવલીના યાગ અને સંધ્યાના સમયે જૂના સમયના રાજા મહારાજાઓની એ શાહી સવારીનું આપણને સ્મરણ કરાવે એવી રાજાધિરાજ ભગવાન સ્વામિનારાયણની હજારો સંતો ભક્તો ભાવિકો એમના સથવારે ભગવાનની દિવ્ય નગરયાત્રા. એક વાર કોયા ભગવાનની દિવ્ય નગરયાત્રાની ઝાંખી કરે તો એને સાક્ષાત એવી અનુભૂતિ થાય કે આપણે સાક્ષાત ભગવાનના અક્ષરધામમાં છીએ. અને સંધ્યા ઢળતા રાત્રિના પ્રહરમાં પ્રવેશ થતા ભગવાનની સંધ્યા આરતી અને સંધ્યા આરતી બાદ દિવ્ય ભગવાનની પ્રાર્થના માટે, આરાધના માટે, આરાધના નૃત્ય માટે હજારો ભાવિકો યુવાનો બાળકો ગોઠવાય અને સંતોના માર્ગદર્શન પ્રમાણે દિવ્ય પ્રાર્થનાના પોકાર સાથે જાણે થોડ સૂક્ષ્મ અને કારણના ભાવોને ભૂલીને તોરા મોરા જીયરા એક ભગવાનની સાથે એકાકાર થઈને જાણે ભગવાનના મુક્ત હોય એ ભાવથી સંતો ભક્તો દિવ્ય આરાધનામાં જોડાયા. છેલ્લા 5 દિવસથી સાધના આરાધના અને ઉપાસના દ્વારા આવી રીતે ભગવાનની રીઝવણી થઈ અને આજનો દિવસ ચૈત્ર સુધી નવમીનો દિવસ, આજના દિવસનું પ્રભાત ગુરુકુલ પ્રાંગણમાં કંઈક અનેરું ખીલું. સવારે બ્રાહ્મ મુહૂર્તમાં 3:30 વાગ્યાથી ભાવિક ભક્તોની ભીડ જામી. મહાસમર્થ અને વચન સિદ્ધ મરેલા મરદાને બેઠા કરે એવા અતિ પવિત્ર ભગવાન સાથે વાતો કરનારા પરમ પૂજ્ય જોગી સ્વામીએ પ્રતિષ્ઠિત કરેલ વાલા હરિકૃષ્ણ મહારાજનો અભિષેક સારા એ ભારત વર્ષમાં વિશ્વમાં કદાચ આટલું પ્રતાપી હરિકૃષ્ણ મહારાજનું આ પહેલું સ્વરૂપ હશે
વર્ષોથી સુરતના હજારો ભાવિકો પદયાત્રા કરીને ભગવાનના અભિષેકમાં પધારે, પોતાની શુભ મનોકામના ભગવાન આગળ રજૂ કરે અને આ હરિકૃષ્ણ મહારાજના અભિષેકથી કેટલાય દિન દુખિયાના દુઃખ ટળ્યા છે, કેટલાયના મનોરથ પૂરા થયા છે, કેટલાને નવી જિંદગી મળી છે, તો કેટલાયના ઘરે પારણિયાઓ બંધાયા છે. હિવાલા હરિકૃષ્ણ મહારાજના અભિષેકની 3:30 વાગ્યાથી ભાવિક ભક્તોની કતારો લાગી અને આજે કહેતા આનંદ થશે, 70,000 થી 80,000 મહિલા પુરુષ ભાવિકોએ ભગવાનના દિવ્ય અભિષેકનો લાભ પ્રાપ્ત કર્યો. ગુરુકુલના પ્રાંગણમાં અભિષેક કરી અને ભાવિકો જ્યાં બહાર પધારે, જે બાજુ આમ નજર પડે એ બાજુ ભગવાનના સ્તવન, યજ્ઞ, ભગવાનનું પૂજન, ભગવાનની પ્રદક્ષિણાઓ, ભગવાન આગળ દિવ્ય સંકીર્તન, દિવ્ય પૂજનોત્સવ, જાણે ગુરુકુલનો એક એક રજાકણ, એક એક ખૂણો ભગવાનના પ્રાગટ્યને વધારવા માટે આતુર હોય અને ભગવાનની પોકાર કરતો હોય એવું દિવ્ય દર્શન આજે લાખો ભાવિકોએ કર્યું. અત્યારે હવે આખો દિવસના ભગવાનના પૂજનોત્સવ બાદ સંધ્યા સમયે ભગવાનની દિવ્ય નગરયાત્રાના દર્શન, ફરી એકવાર ભગવાનની દિવ્ય નગરયાત્રાની અનુભૂતિ, યુવાનોના એ થનગનાટ સાથે, મોટા ઢોલના નાદ સાથે ભગવાનની નગરયાત્રાનો લાભ, અને હવે આપણે જઈ રહ્યા છીએ ભગવાનના દિવ્ય પ્રાગટ્યોત્સવની વધામણી તરફ. ગુરુકુલ પ્રાંગણમાં આજે અકડે ઠઠ ભાવિકો ભગવાનના પ્રાગટ્યને માણવા માટે ગોઠવાયા છે. કોઈ જગ્યાએ બેસવાની જગ્યા નથી, સૌ આતુર છે પ્રાગટ્ય ઉત્સવને માણવા માટે. સારાએ સુરતમાં રામનવમીનો ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય ઉત્સવ, એટલે વેડ રોડ ગુરુકુલ, આવી એક પરિભાષા બની ગઈ છે. આજના આ સાયમ સમયે 10:10 ઘડી નિકટમાં આવી રહી છે, ભગવાનનો દિવ્ય મંચ ઉપર અભિષેક થશે, વિવિધ દ્રવ્યોથી સંતો ભગવાનને અભિષિક્ત કરશે. ગુરુકુલનું પ્રાંગણ એટલે ભૂલકાઓનું પ્રાંગણ, નાના નાના બાળકોના નૃત્યના થનગનાટ સાથે ભગવાનના પ્રાગટ્યની ઉજવણી થશે, આતશબાજી થશે, ભગવાન આગળ નૃત્ય કરીને રાસ ગાન સાથે ભગવાનના દિવ્ય પ્રાગટ્યોત્સવમાં સૌ ગુલતાન થશે અને સાક્ષાત જાણે 200 વર્ષ પૂર્વેના એ છપૈયાની અનુભૂતિ આજે ગુરુકુલ પ્રાંગણમાં થશે. એકવાર આ લાભ લેવાનું જરૂર ચૂકાઈ ન જાય, થોડી જ ક્ષણોમાં આપણે એ દિવ્ય ફળને માણવા માટે જઈ રહ્યા છીએ. આપણા સગા સંબંધી સ્નેહી મિત્રોને પણ હજુ થોડી ક્ષણો બાકી છે, ત્યાં સુધી ફોન કરીને આ લિંક મોકલીને એમને પણ આ દિવ્ય ઉત્સવનો આપણે લાભ અપાવીએ અને ખરા અર્થમાં ભગવાનના પ્રાગટ્યમાં આપણે પણ સહભાગી બનીએ. આ પ્રાગટ્યોત્સવના દર્શન, આ દિવ્ય અનુભૂતિ દ્વારા ભગવાન આપ સૌના અંતરમાં ધર્મજ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની અભિવૃદ્ધિ કરે અને ભગવાનને વિશે ખૂબ હેત પ્રાપ્ત થાય અને આપના સૌના શુભ મનોરથ ભગવાન આજના દિવસે ખુશાલીમાં પૂર્ણ કરે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સાથે આવો પ્રવેશ કરીએ આજના દિવ્ય ઉત્સવમાં. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન શાખા દિવ્ય મૂર્તે દિવ્ય શક્તે દોષ ગણાન નસ્તય નસ્તય ભયં કશ કશ ભદ્રં કુરુ. ઓમ નમો ભગવતે સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ અક્ષરે દિવ્યાકારં રાજંતં સન્મુખો ભવ દિવ્યમૂર્તે દિવ્યશક્તે દોષગણાન નસ્તય નસ્તય ભયં કશ કશ ભદ્રં કુરુ. ઓમ નમો ભગવતે સ
સ્વામી નારાયણાય નમઃ. ઓમ વિભો સહજાનંદ અક્ષરે દિવ્યાકારં રાજંતં સન્મુખો ભવ દિવ્યમૂર્તે દિવ્યશક્તે દોષગણાન નસ્તય નસ્તય ભયં કશ કશ ભદ્રં કુરુ. ઓમ નમો ભગવતે સ્વામી નારાયણાય નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. પરમ કૃપાળુ પરમાત્મા અનંત જીવોના કલ્યાણ માટે આપણા જેવા અનંત જીવાત્માને મોક્ષના માર્ગે વાળવા માટે પધારેલા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, અત્રે સભામાં ઉપસ્થિત પૂજ્યપાદ સદગુરુ પુરાણી શ્રી ધર્મોલ્લભદાસજી સ્વામી, સર્વે વંદનીય સંતો તથા નવ નવ દિવસથી જેમને રીઝવવા માટે, જેમના પ્રાગટ્યની દિવ્ય ક્ષણોની રાહ જોઈ રહેલા, એમને રીઝવવા માટે સાધના આરાધના અને ઉપાસના કરી રહેલા સર્વે વાલા ભક્તોને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. પ્રગટ ભયે શ્રી ઘનશ્યામ લાલ, ધર્મ ભક્તિ કે પ્યારે બાલ, 1781 કી સાલ, સોમવાર શુભ નવમી કાલ, હુએ સબ સંત ભક્ત જન ન્યાલ, રચા આનંદ ઉત્સવ કા મહાલ, રચા આનંદ ઉત્સવ કા મહાલ. આવો દિવ્ય માહોલ જ્યારે વાલા ભક્તજનો આજના દિવસે, આજથી 242 વર્ષ પૂર્વે, છપ્પૈયાની એ પાવનકારી ધરામાં મહારાજ પધારવાના હશે, અને એ વખતે કેવું દિવ્ય વાતાવરણ હશે, કેવો દિવ્ય માહોલ સર્જાયો હશે, ત્યારની પ્રકૃતિને કેટલો આનંદ હશે, કેવી દિવ્યતમ એ ક્ષણો હશે. સારી એ પ્રકૃતિ આજે એમના પ્રિયતમ જ્યારે પધારવાના છે ત્યારે કેવી આનંદિત બની હશે. પશુ પંખી વૃક્ષ વેલી લતાઓ કેવી આનંદિત થઈ હશે, એવી દિવ્ય કથાઓ મહારાજના પ્રાગટ્યોત્સવની સાથે જોડાયેલી છે. આવો વાલા ભક્તજનો, આ બ્રહ્મ મહોત્સવ એમનો આજે નવમો દિવસ, જે ક્ષણની રાહ જોતા હતા એ અવસર ટૂંક સમયમાં આપણી વચ્ચે આવી રહ્યો છે, ત્યારે એ છપ્પૈયાના દિવ્ય વાતાવરણમાં મહારાજના પ્રાગટ્યોત્સવની કથા તરફ આપણે જવું છે. પ્રાર્થના કરીશ પૂજ્ય શાસ્ત્રી શ્રી મંગલ સ્વરૂપદાસજી સ્વામીના ચરણોમાં વ્યાસસ અને આરૂઢ થશે. વાલા ભક્તજનો, ઘણી સત્સંગી જીવનની કથાઓના માધ્યમથી જેમણે પ્રાગટ્યોત્સવની કથાઓ કરી અને હરિભક્તોના હૃદય કમળમાં ઘનશ્યામ પ્રભુનું પ્રાગટ્ય કર્યું છે, ત્યારે આ પુણ્ય ક્ષણે આ બ્રહ્મ મહોત્સવના પ્રસંગે પણ આપણા સૌના હૃદય કમળમાં અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂજ્ય સ્વામીએ વાત કરીને, કીડીના પગમાં કાંટો વાગ્યો હોય તો એમને કાઢવા માટે હથિયાર પણ કેવું નાનું જોઈએ, ત્યારે મહારાજ તો ખૂબ મોટા છે, પણ ભગવાનનો એક સૌશિલ્ય નામનો ગુણ એવો છે કે અતિ મોટા હોવા છતાંય નાનકડા બની અને આપણી જેવા ભક્તોને સુખ પ્રદાન કરતા હોય. ત્યારે 242 વર્ષ પૂર્વે ઘનશ્યામ પ્રભુ પ્રગટ થયા એ દિવ્ય ક્ષણો કેવી હશે, આવો થોડી વાર નિહાળીએ પ્રાગટ્યની એ દિવ્ય લીલાની કથાઓ શાસ્ત્રી શ્રી મંગલ સ્વરૂપદાસજી સ્વામીના કંઠે. ¶¶
સર્વજ્ઞઃ સર્વવિદ્ યસ્યૈષ મહિમા ભુવિ તમ નમામિ ઘનશ્યામમ અક્ષરાત પરતઃ પરમ. બોલો ઘનશ્યામ મહારાજની. આજના જ દિવસે આજ નક્ષત્રમાં જેમનું પ્રથમવાર આ બ્રહ્માંડમાં આગમન થયું એવા આપણા હૃદયેશ્વર વાલા વાલા ઘનશ્યામ મહારાજ, ઘનશ્યામ મહારાજમાં આપણને અપાર હેત કરાવનારા પૂજ્ય સ્વામી, બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા ભક્તજનો, આમ તો ભગવાનના પ્રાગટ્યની કથાઓ કરતા હોઈએ ત્યારે એમ કહીએ કે કલ્પના કરીએ કે એ સમય છે, એ જગ્યા છે, પણ આજે કોઈ કલ્પનાની વાત નથી. આપણે વાસ્તવિક એ જ ક્ષણોમાંથી પસાર થઈ રહ્યા છીએ. મને નથી લાગતું કે ભગવાનના પ્રાગટ્ય માટે આવી તૈયારી ને આવી ભૂમિકા એ બની હોય. પેલા નવ નવ દિવસના જપ તપ આરાધના, પરમાત્માનો પૂર્ણ સંબંધ અને આ ભૂમિકાને લઈને જ જ્યારે ઈશ્વરને હૃદયમાં સાક્ષાત્કાર પધરાવવા ઉપસ્થિત થયા છીએ. આ મહારાજ તો ધર્મદેવના આંગણામાં રમનારા. જે અક્ષરાતીત અગમ્ય જે છે તે ધર્મના આ બ્રહ્મ મહોત્સવ વાલા ભક્તજનો પરબ્રહ્મને રમવા માટેનું એ આંગણું તૈયાર કરવા માટે છે. ધર્મદેવ અને ભક્તિ માતા જેવું હૃદય બનાવવા માટે છે. આજે 243 વર્ષ પૂર્વે માત્ર ભગવાનનું જ પ્રાગટ્ય નથી થયું, ભગવાન પધાર્યા તો આપણને આવો કલ્યાણનો મહા મોટો માર્ગ મળ્યો. ભગવાન પધાર્યા તો આપણને આ દિવ્ય પરંપરા મળી. ભગવાન સ્વામિનારાયણ પધાર્યા તો આપણને આ સત્સંગ મળ્યો. ભગવાન સ્વામિનારાયણ પધાર્યા તો આપણને ગુરુકુલની આ જોક મળી. ભગવાન સ્વામિનારાયણ પધાર્યા તો વાલા ભક્તજનો આપણને આવા વાલા સંતો અને ભક્તો મળ્યા છે. ત્યારે અધ્યાત્મ વૈભવનું પ્રાગટ્ય અને શાસ્ત્રોમાં ભગવાનનું પ્રાગટ્ય, આમ તો મહાપુરુષો હોય એ મનુષ્ય રૂપે જન્મતા હોય, જન્મ સાધારણ રીતે હોય, પણ એનો પ્રયાણ કાળ બહુ ભવ્ય હોય, એટલે એનો જન્મદિવસ ન ઉજવાય, એની પુણ્યતિથિનો મહિમા હોય. પણ પરમાત્માનું તો પ્રાગટ્ય એવું દિવ્ય હોય છે કે આજે વાલા ભક્તજનો 5,000 વર્ષ વીતી ગયા પણ એ જન્માષ્ટમીનો પર્વ આવે, રાત્રિના 12 વાગે અને નંદ ઘેર આનંદ ભયો. ભારતના એક એક ગામડામાં એક એક ગલીમાં બધાયના હૈયાથન ગણતા હોય. અરે આજે રામનવમીનો દિવસ છે. આજની આખા ભારત વર્ષની સ્થિતિ બપોરના 12 વાગ્યાનો સમય થાય અને રઘુકુલ ભૂષણ ભગવાન રામચંદ્રનું જેવું પ્રાગટ્ય થાય,
ભય પ્રગટ કૃપાલા દીન દયાલા પ્રેમવતી હિતકારી કૌશલ્યા હિતકારી આખા ભારતના એક એક બાળકના હૃદયમાં આનંદ હોય ઘર ઘર મેં બસ એક હી નાદ એક હી નારા ગુંજેગા મેરે ભારત કા બચ્ચા બચ્ચા બોલો એક એક ના હૃદયમાં એ ભગવાન ના પ્રાગટ્ય નો આનંદ હોય ત્યારે વાલા ભક્તજનો માત્ર એ ગામડામાં કે હરિ મંદિરોમાં જ નહીં પણ એક એકના હૃદયમાં ભગવાનનું પ્રાગટ્ય થતું હોય ત્યારે 243 વર્ષ પૂર્વે અનંત કરોડો બ્રહ્માંડના માલિક ના તત સમસ્યાભ્યધિકોપી દૃશ્યતે એ પુરુષોત્તમ નારાયણની વિરાટ નારાયણે પોતાના 50 વર્ષ અને 1.5 પહોર પ્રાર્થના કરી કે હે મહારાજ પધારો પધારો પ્રભુ પધારો આ ધરાને ધામ બનાવવા માટે હે દયાળુ હે ભક્ત વત્સલ પ્રભુ પધારો 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 આવી કેટલી પ્રાર્થના કરી એના 50 વર્ષ અને 1.5 પહોર અને ત્યારે એ પ્રાર્થનાને હૃદયમાં ધરીને એ પુરુષોત્તમ નારાયણ વિક્રમ સંવત 1837 ચૈત્ર સુધી 9મી અને રાત્રિની 10:10 ઘડીએ આ ભવમંડળમાં પધાર્યા ભગવાનનું આ બ્રહ્માંડમાં પ્રાગટ્ય થયું આજે વાલા ભક્તજનો એ પ્રાગટ્યનો ઉત્સવ આપણે ઉજવીએ છીએ આ ભગવાનના મહિમા સામે જો દ્રષ્ટિ કરીએ ને તો આ ઉત્સવ ઉજવવાનો ઉમંગ કઈ ખાલી આપણને સુરતમાં કે રાજકોટ ગુરુકુલના ભક્તોને જ નથી ખાલી સ્વામિનારાયણના સત્સંગી જ નથી ઉજવતા એ દૈવી મુમુક્ષુઓ નહીં અનંત કરોડો અનંત બ્રહ્માંડના એ મોટા મોટા દેવતાઓ ને ઈશ્વરો પણ ઉજવી રહ્યા છે ત્યારે ઘનશ્યામ મહારાજનો એ આ પ્રાગટ્ય એ પ્રાગટ્યની ક્ષણ એ જ એવી અનુભૂતિ એ કરાવતી હોય છે કે નહીં આ એ જ પરમ તત્વ છે જેની વાતો કરે છે વેદો આ એ જ પરમ તત્વ છે જેના તરફ એ ઉપનિષદો આંગળી ચીંધે છે આ એ જ પરમ તત્વ છે જેને વેદો પણ નેતિ નેતિ કહીને પોકારે છે આ એ જ પરમ તત્વ છે વાલા ભક્તજનો જેનું આપણે ભજન કરીએ છીએ પૂજા કરીએ છીએ જેનું દર્શન કરીએ છીએ આ તો મહારાજ એવડા મોટા છે ને આ મોટા સંતોના હૃદયમાં જે મહિમા છે એ આવી જાય ને તો આનંદ સમાય નહીં હો આપણને આજે તો આ સત્સંગ આગળ વધી રહ્યો છે પણ એક સમય એવો આવશે કે જ્યાં આજે સ્વામિનારાયણ ભગવાનના પગલા છત્રી કે ચરણારવિંદ પધરાવ્યા છે ને ત્યાં મોટા મોટા કોરિડોર ને ધામ બનશે મોટા મોટા ત્યારે એવું ધર્મદેવ ભક્તિ માતા જેવું હૃદય થાય ને ત્યારે ભગવાન પધારે આમ તો પ્રાગટ્યની ક્ષણ નથી એટલે પૂર્વનો એક પ્રસંગ આજે મારે કહેવો છે ધર્મ અને ભક્તિને ત્યાં ભગવાન પધાર્યા જીવનમાં પ્રથમ ધર્મ આવે સદાચારો હિ ધર્મ અને જ્યારે એવી પાત્રતા આવે ત્યારે એમાં ભક્તિ ટકે સાચી ભક્તિ અંતરમાં પ્રગટ થાય ભગવાનને પામવાની જિજ્ઞાસા ઈચ્છા પ્રગટ થાય અને ત્યારે જ ભગવાન ભેટાડે એવા સાચા સદગુરુ મળે એ ધર્મદેવ ભક્તિ દેવી અને પ્રયાગ ક્ષેત્રમાં સદગુરુ રામાનંદ સ્વામી મળ્યા
ગુરુદેવ પાસે દીક્ષા પામી સમજણ સાથે છપૈયા પાછા આવ્યા. અસુરોએ ખૂબ કષ્ટો આપ્યા, પણ કષ્ટ પણ એ ધર્મ ભક્તિ ને જ્ઞાન મળ્યા પછી એ વૈરાગ્ય પ્રગટાવનારા થયા. એ દુઃખ પણ એને દુઃખી કરી શક્યા નથી, અને જગત થી એવો પર ભાવ જયારે પ્રગટી જાય ને ત્યારે પછી એ ભગવાન મેળવવા એ દૂર હોતા નથી. હનુમાન કઢીમાં હનુમાનજીએ કહ્યું કે હે ધર્મદેવ, આ દુઃખ તમારું પ્રારબ્ધનું નથી, ઈશ્વર ઈચ્છાથી આવેલું છે, માટે તમે વૃંદાવન જાઓ. અને ધર્મદેવ ભક્તિ માતા વૃંદાવન આવ્યા. નૈમિ શારણ્ય થઈને, નૈમિ શારણ્ય મે સૌ આયે, નૈમિ શારણ્ય મે સૌ આયે, માં સે વૃંદાવન કૃપાયે. નિરખે કૃષ્ણ છબિ સુખકારી, નિરખે કૃષ્ણ છબિ સુખકારી, પુષ્પ દોલજુલત ભયહારી, પુષ્પ દોલજુલત ભયહારી, પુષ્પ દોલ ઝુલત ભયહારી, પુષ્પ ઝુલત ભયહારી. વૃંદાવન ગોવર્ધન નાથની પ્રદક્ષિણા કરતા હતા, અને સત્સંગી જીવના વાતની સાક્ષી પૂરે કે એ ગોવર્ધનની પ્રદક્ષિણા વખતે દુર્વાસાના શાપથી શાપિત થઈ અને આ ભૂમંડળમાં એ ઋષિ મુનિઓ મોટા મોટા ઈશ્વરો જે મનુષ્ય રૂપ ધારણ કરીને પધારેલા એ બધાય એની સાથે ધર્મદેવને મિલાપ થયો છે. પૂર્વનું જ્ઞાન પ્રગટ થયું, ઓળખાણ થઈ, પરિચય અને વાર્તાલાપ થયો છે. ઓ અન્યો અન્ય ભયે પહેચાના, પહેચાના આસન કરીએ કાંત હિત બહી, આસન કરીએ પરસ્પર સબહી, કહે રો પરસ્પર સબહી. એકાંતમાં આસન કરીને વાર્તાલાપ થયો. ઋષિઓ કહે હે ધર્મદેવ, બદ્રિકાશ્રમ ધામમાં દુર્વાસાએ જે શાપ આપ્યો એ તો સત્ય થયો. અસુરોના ખૂબ કષ્ટો સહન કર્યા. આજે હળાહળ કળિયુગ છે, ચારે બાજુ આ વહેમ વ્યસન અને અંધશ્રદ્ધાનું વાતાવરણ દેખાઈ રહ્યું છે. એનો શાપ તો સત્ય થયો, પણ એવું નથી લાગતું કે એના આશીર્વાદ પણ સત્ય થશે. કારણ કે સૂર્યને ઉદય પામવું હોય ને એ પહેલા એવી કાળી રાત્રિ, એવું વાતાવરણ બની ગયું હોય, અને કળિયુગ અધર્મ એ ક્યાં આવે છે બહાર? કળિયુગ માણસના મનમાં રહેલો છે, વિચારધારામાં રહેલો છે. જેવા વિચાર એવી વાણી બને, જેવી વાણી એવું વર્તન થાય, જેવું વર્તન થાય એવા સ્વભાવ બને, સ્વભાવયુક્ત જીવન બને ને જેવું જીવન બને એવી અંતે પ્રાપ્તિ થાય.
બધાનો પ્રારંભ વિચારથી થાય, મન કલુષિત થાય, એટલે બાર પછી એક કળિયુગ બનવા લાગતો હોય છે. એટલે ભગવાન અને મહાપુરુષો પધારીને પણ શું કરે છે? તો કે મનને નિર્મળ બનાવે છે, વિચારધારાને સુંદર બનાવે છે. અને એવા ભગવાન અને મહાપુરુષના વચનમાં, એની આજ્ઞામાં જો રહીએ તો ક્યારેય એમ ન માનવું કે આપણે કળિયુગમાં છીએ. પ્રેમ છે બોલો જય સ્વામિનારાયણ. અત્યારે કયો યુગ ચાલે છે બોલો ને? કયો યુગ? સતયુગ છે. કેમ? તો કે આપણને આ સત્સંગ મળ્યો છે, આ મહારાજ મળ્યા છે. વાલા ભક્તજનો, ગુરુકુલ અને ગુરુદેવની આ જોક મળી છે, માટે સતયુગ છે આપણા માટે. ધર્મદેવ કહે છે, હે ઋષિઓ, ક્યારેય નિરાશ ન થશો. ઠાકોરજી આપણી ધીરજની કસોટી કરી રહ્યા છે. અને ધર્મદેવ એક બહુ સરસ વાક્ય બોલ્યા કે ભગવાનને તો પ્રગટ થવું છે, પણ હે ઋષિઓ, હજુ આપણું ભજન ઘટે છે. માટે આપણે આરાધના પર્વ કરીએ. અને સત્સંગી જીવનના પહેલા પ્રકરણમાં શતાનંદ સ્વામીની એક કલમ લખે કે ધર્મદેવે કહ્યું એ પ્રમાણે આ વૃંદાવનની અંદર એવું દિવ્ય આરાધના પર્વ થયું કે જેના ફળ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. એ ઋષિઓ, એમણે વિષ્ણુ યાગનો પ્રારંભ કર્યો. ધર્મદેવ અષ્ટાક્ષર મંત્રનો જપ કરતા હતા, કેટલાક મુનિઓ ભાગવતનો પાઠ કરતા હતા, ગીતા, વાસુદેવ મહાત્મય, નારાયણ કવચ આદિ સ્તોત્રના પાઠ થતા હતા, કેટલાક કૃષ્ણ કૃષ્ણ રામ રામ ગોવિંદ હરે એવા મંત્રના ભજન કરતા હતા. અને ધર્મદેવ પણ લખ્યું છે કે ગીત ગોવિંદનો પાઠ કરતા હતા. ત્યારે આવું એક સામૂહિક આરાધના પર્વ થયું વાલા ભક્તજનો. અને વૈશાખ વદી એકાદશીએ ભગવાને દર્શન આપ્યા. મુરલી મનોહર વૃંદાવન વિહારી એ કૃષ્ણ પરમાત્મા આજે એ સ્વરૂપ જયપુરમાં ગોવિંદજી રૂપે ભગવાન જયપુરમાં ગોવિંદજી મંદિરમાં વિરાજે છે. અને ભગવાને દર્શન આપીને કહ્યું છે કે હે ધર્મદેવ, તમે ખૂબ કષ્ટો સહન કર્યા, ખૂબ પ્રતીક્ષા કરી, ખૂબ ભજન કર્યું, હવે ચિંતા કરશો નહીં, અમે ટૂંક સમયમાં તમારે ત્યાં પ્રગટ થઈશું. ઈશ્વરને વાલા ભક્તજનો બોલાવવા હોય તો આ એક જ છે કે આપણે ધારીએ ત્યારે ભગવાનને પ્રગટ તો નથી કરી શકતા, પણ એટલું ખરું કે આપણે ધારીએ ને ત્યારે એ પરમાત્માને પોકારી તો શકીએ છીએ. અને એ પોકારમાં, એ આરાધનામાં એવી તાકાત છે. અને જ્યારે એ સામૂહિક આરાધના થતી હોય, આમ તો વ્યક્તિની સલામતી પણ સમૂહમાં હોય છે. આપણે એકલા માળા કરવા ઘરે બેસીએ તો કેવીક થાય, કેટલીક થાય, કેવી ક્વોલિટીની થાય. અને એના એ આપણે અહીં યજ્ઞમાં આવીને બેસીએ, ભગવાનનો જલાભિષેક કરતા હોઈએ, પારણીએ ઝૂલતા ઝૂલાવતા હોઈએ, કે સમૂહમાં આવીને આવી રીતે આરાધના નૃત્ય કરીને ભગવાનની રીઝવણી કરતા હોઈએ, તો એક કેવી દિવ્યતાની અનુભૂતિ થાય. ત્યારે એ સામૂહિક આરાધનાની અંદર એ તાકાત છે. ત્યારે વાલા ભક્તજનો, એ ધર્મદેવ ભક્તિ માતાની એ પ્રાર્થના. અને ત્યારે ભગવાને કહ્યું કે અમે હવે તમારે ત્યાં પ્રગટ થઈશું. ત્યારે આ નવ નવ દિવસની આરાધના, જપ, તપ અને ઝૂલા તપે કરીને મન શરીર કૃશ થયા હોય, શરીરમાં અન્નનો ભાગ ન રહ્યો હોય, એટલે મન પણ નિર્મળ વર્તતું હોય, નવ નવ દિવસ સુધી આટલું ભજન જપ તપ થયા હોય, એટલે અંતરની આરસી પણ એકદમ નિર્મળ બની ગયું હોય, ત્યારે પ્રભુના પ્રાગટ્યની એ પૂર્વ પૂર્ણ ભૂમિકા એ જ્યારે સર્જાઈ ગઈ છે, ત્યારે ભલા ભક્તજનો હવે આગળ આપણે પ્રાગટ્ય ઉત્સવ
અને એના દિવ્ય આયોજનોમાં પ્રવેશ કરીશું. બે પંક્તિઓ ગાય અને ભગવાનને આપણે પુકાર કરીએ. હે વૈકુંઠ ધામ સે ભીમને અતિ ન્યારો લાગે, અતિ ન્યારો લાગે, સુંદર સ્વર્ગ સે છપૈયા ધામ પ્યારો લાગે. વૈકુંઠ ધામ સે ભીમને અતિ ન્યારો લાગે, અતિ ન્યારો લાગે, સુંદર સ્વર્ગ સે છપૈયા. આપણે છપૈયામાં છીએ એવી ભાવના કરીએ. ખેલ જહા ઘન શ્યામ પ્રભુ જે અંબો વાકે છૈયા, ઘન શ્યામ પ્રભુ અંબો વાકે છૈયા, ખેલ જહા ઘન શ્યામ પ્રભુ જે અંબો વાકે છૈયા, ઘન શ્યામ પ્રભુ જે અંબો વાકે છૈયા. ઓમીન સરોવર નાય નાથ ગૌ ઘાટ ચરાવે ગૈયા, સારો લાગે, સુંદર સ્વરૂપ સે છપૈયા ગાંવ પ્યારો લાગે. વૈકુંઠ ધામ સે ભીમને અતિ ન્યારો લાગે, અતિ ન્યારો લાગે, સુંદર સ્વરૂપ સે છપૈયા ગાંવ પ્યારો છપૈયા શ્રી ઘનશ્યામ કી પ્યારી, છપૈયા શ્રી ઘનશ્યામ કી પ્યારી, ધન્ય ધન્ય હે ભૂમિ છપૈયા શ્રી ઘનશ્યામ કી પ્યારી, ધન્ય ધન્ય હે ભૂમિ છપૈયા શ્રી ઘનશ્યામ કી પ્યારી. ધામ કે મુક્ત પધારે દેખન બારંબારી, અક્ષરપતિ અલબેલો પ્રાણ પ્યારો લાગે, પ્રાણ પ્યારો લાગે, સુંદર સ્વર્ગ સે છપૈયા ગાંવ પ્યારો લાગે. બોલીએ છપૈયા ધામ કી. જોરદાર તાલીઓના નાદથી વક્તા મહોદયને વધાવીએ. વાલા ભક્તજનો, કોઈએ બહુ સરસ લખ્યું, જીવો ઇતના કી જિંદગી કમ પડ જાય, જીવો ઇતના કે જિંદગી કમ પડ જાય, હસો ઇતના કે રોના મુશ્કિલ હો જાય, જિંદગી મેં કુછ પાના તો કિસ્મત કી બાત હૈ, મગર ઉપર વાલે કો ચાહો ઇતના કે વો આને કો મજબૂર હો જાય, કે વો આને કો મજબૂર હો જાય. એવા મહારાજના પ્રાગટ્યની પૂર્વ ભૂમિકાની કથાઓ. શ્રીજી મહારાજ પ્રગટ થવાના હોય ત્યારે ઋષિ મુનિઓ આરાધના કરે તો મહારાજ છપૈયામાં એ ધર્મદેવ અને ભક્તિ માતાના આંગણે જો પધારતા હોય ત્યારે નવ નવ દિવસથી આપણે વાલા ભક્તજનો સાધના આરાધનાને ઉપાસના કરીએ છીએ. તપ જપ અને ઝુલાના માધ્યમથી જ્યારે ઉપાસના કરીએ છીએ તો મહારાજ કેમ ના પધારે. સુંદર કથામૃતનું રસપાન શાસ્ત્રી શ્રી મંગલ સ્વરૂપદાસજી સ્વામીએ કરાવ્યું. વાલા ભક્તજનો, હમણાં જ હરિકૃષ્ણ જ્વન દ્વારા તારીખ 4 મે થી લઈ અને 9 મે સુધી શ્રી રામકથાનું આયોજન શાસ્ત્રી મંગલ સ્વરૂપદાસજી સ્વામી તથા શાસ્ત્રી નીલકંઠ ચરણદાસજી સ્વામીના વક્તા પદે ગોવિંદજી રેસિડેન્સી કેમ્પસ અક્ષરધામ મંદિર પાસે સરથાણા જકાતનાકામાં આયોજન થવાનું છે. એમનો પણ ખાસ ભક્તજનો લાભ લેજો. આવો વાલા ભક્તજનો, આ બ્રહ્મ મહોત્સવના માધ્યમથી
શ્રીજી મહારાજ ના સ્વરૂપમાં આપણને જેમણે જોડવાનો પ્રયાસ કર્યો છે એવા બ્રહ્મનિષ્ઠ પાવનકારી સંતોની ઉપસ્થિતિ છે, ત્યારે સંતોના પૂજન માટે આહુત કરીશ. સદગુરુ પુરાણી સ્વામી જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી બિરાજમાન છે. આવો ડોક્ટર વિનોદભાઈ કથિરિયા પધારો પૂજ્યપાદ સ્વામીશ્રીનું પૂજન કરવા માટે. એવા જ ગુરુકુલના સન્નિષ્ઠ સેવક લાલજીભાઈ તોરીવાળાને આહુત કરીશ, પૂજ્ય સ્વામીનું પુષ્પમાળા પહેરાવી પૂજન કરવા માટે પધારશો. ઓર આજ યાદ કરેંગે હમારે એમપી ઇન્દોર કી બગલ મેં આયા હુઆ બાંદેરા ગાંવ વહાં સે પધારે હૈ હમારે ગોવિંદ બાપાજી. ઉનકા પૌત્ર ગુરુકુલ મેં પઢાઈ કરતા થા ઓર વહાં પર આતે રહેતે થે, ઉનકે માધ્યમ સે ગોવિંદ બાપા સભા મેં હુએ તો યહાં પર સંતો કે પૂજન કે લિયે પધારેંગે. ઓર ગુરુકુલ કી પઢાઈ કે માધ્યમ સે સંતો કે સાથ જુડે હૈ ઓર ઉનકા બહુત બડા એક સંકલ્પ હૈ કી વહાં પર ભી એસા સ્વામિનારાયણ ભગવાન કા એક ગુરુકુલ નિર્મિત હો ઓર ઉસકે લિયે હમ કુછ ભી કરને કે લિયે તૈયાર હૈ. હમારે ગોવિંદ બાપા પાટીદાર બાંદેરા એમપી સે પધારે હૈ, વો ભી સંતો કે પૂજન મેં પધારેંગે. એવા જ પટેલ દિનેશભાઈ ભગવાનજીભાઈ સુરા સામળ થી વાલા ભક્તજનો નીલકંઠધામ પોઈચાની પાસે આવેલું આ સુરા સામળ ગામ છે ત્યાંથી આખી બસ ભરી અને ભક્તો અહીંયા પધાર્યા છે. બધા ભક્તોને આપણે તાલીઓના નાદથી વધાવીશું. સૌ ભક્તો વતી દિનેશભાઈ છે સંતોનું પૂજન કરવા માટે પધારશે. એ અમારે ગોવિંદ બાપા પાટીદાર હે, સંતો કે પૂજન કે લિયે આરે. એસે એવા જ ડોક્ટર રમેશભાઈ ઘોરી, બિપિનભાઈ દેસાઈ, ગુણવંતભાઈ નાકરાણી નાસિક, લાલજીભાઈ, ગોવિંદભાઈ અણઘણ, કનુભાઈ સાંજણા વાળા આટલા ભક્તો છે સંતોના પૂજન માટે પધારશે. હરપળ જિંદગીના રંગ બદલાય છે, હરપળ જિંદગીના રંગ બદલાય છે, સમય સાથે સ્વરૂપ પણ બદલાય છે. પળ પળ માનવીના મન બદલાય છે, પળ પળ માનવીના મન બદલાય છે, બસ નથી બદલાતા એ સંબંધો જે સાચા દિલથી બંધાય છે. એવા સાચા દિલથી બંધાયેલા સંબંધો સંતોની સાથે આપણા છે ને એવા સંતોનું પૂજન થઈ રહ્યું છે, ત્યારે તાલીઓના નાદથી આ સંતોના પૂજનને આપણે વધાવીશું. આવો વાલા ભક્તજનો, એવા જ આજે મહારાજનો પ્રાગટ્યોત્સવ છે ત્યારે પ્રાગટ્યોત્સવના યજમાન તરીકે જે ભક્તોએ સેવા કરી છે એ ભક્તોને યાદ કરીશ. શ્રીહરિ પ્રાગટ્યોત્સવના યજમાન ઘનશ્યામભાઈ, શંભુભાઈ રાખોલિયા, ચિરંજીવી નીલકુમાર, જયેશભાઈ, શંભુભાઈ રાખોલિયા, ચિરંજીવી જયમીન કુમાર પૂજ્ય સ્વામીની પાસે પધારશે. અમારા જયેશભાઈ તો હોંગકોંગમાં બિરાજિત છે પણ ત્યાં બેઠા થકા જ આ ઉત્સવનો ઓનલાઈન લાભ લઈ રહ્યા છે. આવો ઘનશ્યામભાઈ તથા ચિરંજીવી નીલકુમાર, કાળુભાઈ, ભગવાનભાઈ દેસાઈ, એમની પણ આ મહોત્સવમાં ખૂબ મોટી સેવા રહી છે. આવો થોડા દિવસથી પોતે બહાર હતા, આજના દિવસે જ અહીંયા સુરત આવ્યા છે. આવો કાળુભાઈ, આપ પણ પૂજ્ય સ્વામી પાસે આશીર્વાદ સ્વીકારવા માટે પધારશો. એવા શ્રીહરિ પ્રાગટ્યોત્સવના દ્વિતીય યજમાન મૌલિકભાઈ હરેશભાઈ વ્યાસ કેનેડા, એમના વતી હરેશભાઈ એમને આહુત કરીશ. પુનામાં રહે છે, સંતોના અતિ આત્મીય અને લાડેલા છે. આવો હરેશભાઈ વ્યાસ. ડોક્ટર વિનોદભાઈ રવજીભાઈ કથિરિયા, એ પણ આજના શ્રીહરિ પ્રાગટ્યોત્સવના યજમાન છે. મહારાજનો પ્રાગટ્યોત્સવ છે ત્યારે પંજરીના પ્રસાદના યજમાન રાજેશભાઈ, લખમણભાઈ અણઘણ. એવા જ પંજરીના પ્રસાદની સાથે વાલા ભક્તજનો તમને એક બીજો પણ પ્રસાદ આપવાનો છે, પણ એ મળશે ત્યારે જ ખબર પડશે કયો પ્રસાદ છે. એમના યજમાન ઘનશ્યામભાઈ ઠાકરસિંહભાઈ સિંગાળા, આવો ઘનશ્યામભાઈ પણ સંતો પાસે આશીર્વાદ સ્વીકારવા માટે પધારશો. ડોક્ટર વિનોદભાઈ હમણાં સંતોનું પૂજન કરીને ગયા પણ આશીર્વાદ સ્વીકારવા માટે ફરીવાર સ્ટેજ ઉપર પધારશો. સુનિલભાઈ, બાલુભાઈ રાદડિયા, ધનેશભાઈ, વલ્લભભાઈ વાગડિયા, આ ભક્તોની પણ આ બ્રહ્મોત્સવમાં સેવા આવેલી છે. વાલા ભક્તજનો, અમેરિકામાં નિવાસ કરતા પરસોત્તમભાઈ, છગનભાઈ જોધાણી, માનસભાવથી એમની સેવાને યાદ કરીએ. ઘનશ્યામભાઈ, પરસોત્તમભાઈ પટેલ, એમની સેવાને પણ માનસભાવથી યાદ કરીએ છીએ. સહજાનંદ ઝોનના યુવાનો
એમના તરફથી વાલા ભક્તજનો 2.5 લાખની સેવા આવેલી છે, પણ એમને આપણે એક સાથે છેલ્લે આશીર્વાદ અપાવીશું. એવા જ વાલા ભક્તજનો આજે મહારાજની આગળ પ્રાગટ્યોત્સવ છે એટલે કેક કટિંગ કરવાનું હોય ત્યારે આજે મહારાજ સર્વોપરી છે, ત્યારે મહારાજને માટે 1, 2, 3, 5, 10, 15 નહીં પણ 30 કેક તૈયાર કરી છે. અને એમના યજમાન તરીકે ઘનશ્યામભાઈ કથિરિયા, એમના ચિરંજીવી પ્રથમ કુમાર અત્યારે બેંગ્લોર ગુરુકુલમાં અભ્યાસ કરે છે, ત્યારે પ્રથમ કુમાર વતી ઘનશ્યામભાઈ કથિરિયાને આહુત કરીશ, પૂજ્ય સ્વામી પાસે આશીર્વાદ સ્વીકારવા માટે પધારશે. આવો વાલા ભક્તજનો, 9 દિવસથી જે મહારાજની આરાધના કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, જેમને રીઝવવા માટે તપરૂપી સાધના કરીએ છીએ, એવા વાલા મહારાજ આપણી વચ્ચે હવે પ્રગટ થવાને થોડી વાર છે. પણ આપણા શાસ્ત્રોનો એવો વિધિ છે, શ્રીમદ સત્સંગી જીવન હોય, આપણી પરંપરાના શાસ્ત્રો જોઈએ, એમાં શાસ્ત્રોક્ત વિધિ છે કે આજના દિવસે પેલા મહારાજના અભિષેક થાય, પછી એમને સોળે શણગાર સજી એમના પૂજન કરી અને પછી મહારાજને ઇંડોળામાં બિરાજમાન કરી અને પ્રાગટ્યોત્સવની આરતી થતી હોય. ત્યારે આમ તો વાલા ભક્તજનો આ સંપ્રદાયની એવી રીતિ હતી કે પાટોત્સવના દિવસે ઠાકોરજીના અભિષેકના દર્શન થતા હોય, પણ પૂજ્ય ગુરુ મહારાજના આશીર્વાદ અને પૂજ્ય સ્વામીની પ્રેમ ભક્તિ પાટોત્સવના દિવસે નહીં પણ રોજ રોજ અભિષેકના દર્શન થાય એવો ભાવ ભક્તિનો માહોલ પૂજ્ય સ્વામી આપણા માટે ખડો કર્યો છે. ને એટલું જ નહીં, આ બ્રહ્મ મહોત્સવમાં તો દરરોજ નહીં આખો દિવસ મહારાજના અભિષેકના દર્શન થાય, અને દરરોજ મહારાજના અભિષેક થતા હોય એમાં તો કેવળ સંતોને લાભ મળે પણ હરિભક્તોને પણ લાભ મળે. એટલા માટે જુઓ, નીલકંઠ પ્રભુની હવેલીના બહારના ભાગમાં નીલકંઠ પ્રભુ અખંડ બિરાજમાન થઈ અને તમારા પ્રેમી ભક્તોના હાથથી અભિષેક ઝીલતા હોય, ત્યારે આવો બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આપણા સૌના હૃદયને સાથે રાખી પૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીશ, આ મહારાજના અભિષેકમાં આપણને સૌને જોડશે પૂજ્ય સ્વામી. બોલો ઘનશ્યામ મહારાજની, બે હાથ જોડી અને વાલા ભક્તજનો વાલા ઘનશ્યામ મહારાજનું હૃદયમાં ધ્યાન કરીએ. દિવ્યા દિવ્યા સુદિવ્યા સકલ શુભ કરી દેહ દીપ્તિ સુદિ રમ્યા રમ્યા સુરમ્યા તવ મુખ કમલે રાજતે શ્રી સુરમ્યા ભવ્યા ભવ્યા સુભવ્યા વિલસતિ પરમા તેજ કીર્તિ શુભવ્યા ધન્ય ધન્યાદ્ય દ્રષ્ટિ નયન વિષયતા પ્રાપ્ય વો મે સુધન્યા. કોટી ભુવનાધીશ્વરાય ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ. ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ. અથ પૂજાધિકાર દેહન્યાસ વિધિ. અચમજીમાં જળ લઈ સંકલ્પ કરીએ. હરિ ઓમ અસ્ય શ્રી ત્રયોદશાક્ષર મંત્રસ્ય અખંડાનંદ ઋષિ ગાયત્રી છંદ અવતારી શ્રી હરિ કૃષ્ણ ભગવદ દેવતા ધર્મપુત્રેતિ બીજમ નૈષ્ટિક વ્રત ધરેતિ શક્તિ
ભક્તિ પ્રવર્તકે કીલકમ શ્રી સ્વામી નારાયણ પ્રીત્યર્થે ન્યાસે વિનિયોગઃ અથ કરણ્યાસઃ ઓમ નમો અંગુષ્ઠાભ્યાં નમઃ ઓમ અવતારિણે તર્જનીભ્યાં નમઃ ઓમ સ્વામિનારાયણાય મધ્યમાભ્યાં નમઃ ઓમ નમો અનામિકાભ્યાં નમઃ ઓમ અવતારિણે કનિષ્ઠિકાભ્યાં નમઃ ઓમ સ્વામિનારાયણાય કરતલકરપૃષ્ઠાભ્યાં નમઃ અથર્વદયાદિન્યાસવિધિઃ ઓમ નમો હૃદયાય નમઃ ઓમ અવતારિણે શિરસે સ્વાહા ઓમ સ્વામિનારાયણાય શિખાય વશટ ઓમ નમો કવચાય હું ઓમ અવતારિણે નેત્રાભ્યાં વૌષટ ઓમ સ્વામિનારાયણાય અસ્ત્રાય ફટ ઓમ નકારં નાભો ઓમ મોકારં ઉદરે ઓમ વકારં હૃદયે ઓમ તાકારં કંઠે ઓમ ઋકારં મુખે ઓમ ણેકારં નાસિકયોઃ ઓમ સ્વાકારં ચક્ષુષોઃ ઓમ વિકારં કર્ણયોઃ ઓમ નાકારં લલાટે ઓમ રાકારં મૂર્ધ્નિ ઓમ યકારં શિખાયાં ઓમ ણાકારં સ્કંદયોઃ ઓમ યકારં સર્વાંગે અથ આવાહનમ્ હાથમાં પુષ્પ રાખી ઠાકોરજીનું આપણે આવાહન કરીએ રોદમે ત્વમાગચ્છે આચયા સન્મુખો ભવ સન્મુખો ભવ અથ આસનમ્ ઠાકોરજીને સુંદર આસન અર્પણ કરી નમણો દેવે સૌવર્ણે સપરી છદે સિંહાસને નિશીત સ્વામી નારાયણ પ્રભો સ્વામી નારાયણ પ્રભો આસનમ સમર્પયામિ અથ પાદ્યમ ઠાકોરજીના દિવ્ય ચરણને શીતળ જળથી આપણે પ્રક્ષાલિત કરીએ પવિત્રમ ગોમતી સંયુતમ પાત્યર્થમ ચ ગૃહાણત્વ સ્વામી નારાયણ પ્રભો સ્વામી નારાયણ પ્રભો ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ પાદ્યમ સમર્પયામિ અથર્વ્યમ અર્ઘ્યં ગૃહાણ દેવેશ ગંધપુષ્પક્ષતે સહ કરુણાકર મે દેવ સ્વામી નારાયણ પ્રભો કમળમાં આજમન જળ અર્પણ કરીએ ઋષદો મત ગંગા તર્પુરા
સ્વામિનારાયણ પ્રભો મુખ્યા ચમનિયમ સમર્પયામિ અથ સ્નાનમ બોલો ઘનશ્યામ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની ગંગા સિંધુ સરસ્વતી જયમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચરમણવતી વેદિકા ક્ષિપ્રા વૈત્રવતી મહાસુર નદી ધ્યાતા ગયા ગંડકી પૂર્ણા પુણ્ય જલે સમુદ્ર સહિતા કુર્વંતુ નો મંગલમ ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ મહાભિષેક સ્નાનમ સમર્પયામિ અથ પંચામૃત સ્નાનમ પ્રથમ પયઃ સ્નાનમ બોલો ઘનશ્યામ મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય હરિ પૃથિવ્યાપય ઔષધીષુ પયો દિવ્યંતરિક્ષે પયોધા પયસ્વતી પ્રદિશ સંતુ મયમ કામધેનુદ્રવ્યગ્ન હેતુ પુષ્ટિકરં પયઃ સ્નાનાર્થં ચ ગૃહાણત્વં સ્વામિનારાયણ પ્રભો સ્નાનં સમર્પયામિ અથ દધિ સ્નાનમ બોલો ઘનશ્યામ મહારાજની તથિ ક્રાણો અકારિકમ દિશો રસ્વસ્ય વાજિનઃ સુરભિનો સ્નાનમ સમર્પયામિ દધિ સ્નાનાન્તે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ અથ કૃત સ્નાનમ હરિયો ઘૃતમ વિવિક્ષે ઘૃતમ પશ્ય જો નિર્ધૃતે શ્રીતો ઘૃતમ પશ્ય ધામ અનુભગમાવહ પાચયસ્વ સ્વાહ ઘૃતમ વૃષભ ઋતસ્નાનમ સમર્પયામિ ઋતસ્નાનાન્તે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ અથ મધુ સ્નાનમ બોલો ઘનશ્યામ મધુનતમુતો શશો મધુમત્પાર્થિવ વૃંદ્રજ મધુયો રસ્તુના પિતા મધુપતિર્મધુમાતુસ્તુ સૂર્ય માધ્વીર્ગાવો ભવંતુ નઃ મધુસ્નાનમ સમર્પયામિ મધુસ્નાનાન્તે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શંકરાસ્નાનમ અપાગું રસમુર્વયસગું સૂર્યે સંતગું સમાહિતમ અપાગું રસસ્ય જોરસસ્તંભો ગુણામૃતમ ઉપયામગ્રહીતો સિંદ્રાયત્વા દુષ્ટમ ગુણામ્યેષ તે યોનિરિન્દ્રાયત્વા
दुष्टतमं मा शर्करास्नानं समर्पयामि शर्करास्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि अथ गन्धोदकस्नानम् હવે મહારાજ ચંદન થી અભિષેક કરે ચંદન મલયા ચલ સંભોતા ચંદના ગરુ સંભવ ચંદનમ દેવ દેવેશ स्नानार्थं प्रतिग्रूयता गन्धोदकस्नानं समर्पयामि गन्धोदकस्नानान्ते शुद्धोदकस्नानं समर्पयामि अथ महाभिषेकं बोलो घनश्याम महाराजने स्वामिनारायण भगवानने नारायण मुनिदे જ્ઞાન સ્વરૂપ રાજી સ્વામી બાલુડા ઘનશ્યામ મહારાજ નો અભિષેક કરવા માટે તાળીઓના ગડગડાટ સાથે આ દિવ્ય દર્શનને વધાવીએ. આવો મહારાજના આરાધના રૂપે જનમંગલ સ્તોત્રનો સાથે મળી અને સામૂહિક આરાધના રૂપે આપણે કામ કરીએ. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મ કૃષ્ણો નારાયણો હરિ હરિ કૃષ્ણો ઘનશ્યામો કાર્તિકો ભક્તિ નંદન બૃહદ્રતર શુદ્ધો રાધા કૃષ્ણેષ્ટ દૈવત સુત પ્રિય કાલી વૈરવાભીષણ જિતેન્દ્રિયો કૃતાહારસ તીવ્ર વૈરાગ્યાસ્તિક યોગેશ્વરો યોગ કલા ષ્ટપ પ્રિય સિદ્ધેશ્વર સ્વતંત્ર બ્રહ્મ વિદ્યા પ્રવર્તક પાષંડોચ્છેદન પટુ સ્વસ્વરૂપ ચલ સ્થિતિ પ્રશાંત મૂર્તિ નિર્દોષો ગુરુગુરવાજમોહન અધિકારુણ નયન ઉદ્ધવાદ પ્રવર્તક પ્રમોદક સત્ય સમાધિ સ્થિતિ કારક કૃષ્ણાર્ચ સ્થાપન કર બોલ દ્રિક કલિ કારક પ્રકાશ રૂપો દર્શકશ્ચ પરાજિત આસમુદ્રત સત્કીર્તિ શ્રુત સંસ્કૃતિ મોચન ઉદાર સજાનંદ સાચી ધર્મ પ્રવર્તક પંદ્ર દર્પ દર્પ દલનો
ગુરુ નિર્લોભો મહાપુરુષાત્મજ અખંડિતાર્ષ મર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક મનો નિગ્રહ યુક્તિ યમદૂત વિમોચક પૂર્ણ કામ સત્યવાદી ગુણરાગિગત સ્મય સદાચાર પ્રિયતર સર્વમંગલ સદ્રૂપ નાના ગુણ વિચેષિત બોલો ઘનશ્યામ મહારાજ જય સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વરણીન્દ્ર ભગવાન હરે કૃષ્ણ મહારાજ નયના ભરીને નિરખ્યા જે બાલ પ્રભુના પ્રાગટ્યની દિવ્ય ક્ષણોની રાહ જોઈ રહ્યા છીએ એ વાલા વાલા ઘનશ્યામ પ્રભુના પંચામૃત વિવિધ રસો ફલોના રસોથી દિવ્ય અભિષેકના વાલા ભક્તજનો દર્શન કર્યા. ઘનશ્યામ મહારાજના શણગાર થઈ રહ્યા છે ત્યારે જૂનાગઢ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધ્રુવીલ હર્ષદભાઈ ધડુક મમરા તલ અને લવિંગ ઉપર સ્વામિનારાયણ સ્વામિનારાયણ લખી અને મહારાજના પ્રાગટ્ય થવાના છે ત્યારે બાળ પ્રભુ જ્યારે હિંડોળામાં બિરાજમાન થાય ત્યારે એમના શણગાર માટે સુંદર હાર સ્વામિનારાયણ લખીને તૈયાર કરીને લાવ્યા છે. પૂજ્ય જ્ઞાન સ્વરૂપ દાસજી સ્વામીને અર્પણ કરવા માટે પધારશે. આવો વાલા ભક્તજનો, આ દિવ્ય બ્રહ્મ મહોત્સવ મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ અને જ્યાં સાધના આરાધના ને ઉપાસના થતી હોય ત્યાં શ્રીજી મહારાજ અવશ્ય હાજર હોય અને એવા વડીલ બ્રહ્મનિષ્ઠ સંતોના પણ આશીર્વાદ અચૂક વરસતા હોય ત્યારે વાલા ભક્તજનો આજે આપણી ઉપર અતિ કરુણા કરી અતિ કૃપા કરી અને પૂજ્યપાદ મહંત સ્વામી આપણને ઓનલાઈન આશીર્વાદ પ્રદાન કરવાના છે ત્યારે જોરદાર તાલીઓના નાદથી આપણે સ્વામીનું આપણા બ્રહ્મ મહોત્સવમાં સ્વાગત કરીએ. ભલા ભક્તજનો, સાધુતા વિદવત્તા અને વ્યવહારિકતાનો ત્રિવેણી સંગમ કહી શકાય શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના આ દિવ્ય ગુણોને આત્મસાત કરી અધ્યાત્મ વારસાનું વહન કરી ભલા ભક્તજનો શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં વર્ષો સુધી બેસીને આપણા મહંત સ્વામી સ્વામીએ વર્ષો શાસ્ત્રી મહારાજ ઘણા વર્ષો સુધી સાયંકાળે એક કલાક કથા કરતા પણ આપણા મહંત સ્વામી કાયમ એક અધ્યાત્મનું પાન કર્યું ત્યારે સ્વામીના સંપ્રદાયમાં અત્યારે વચનામૃતનું જો ચિંતન ગહન જ્ઞાન હોય તો ઊંડામાં ઊંડું જ્ઞાન હોય તો સર્વશ્રેષ્ઠ આપણા મહંત સ્વામી પાસે છે. અમે જ્યારે રાજકોટ ભણતા ને ત્યારે એ સ્કૂલમાં ભણાવતા એનો પૂર્વાશ્રમનું નામ હતું વિઠ્ઠલ ભગત. પણ સ્વામી એટલા ગંભીર અને અંતરવૃત્તિવાળા હતા ને એ સ્ટેજ ઉપર બેસતા અમે નીચે વિદ્યાર્થી નીચે અમે સભામાં બેઠા હોય ત્યારે ક્યારેક ક્યારેક વાતો કરતા આને હોરવતું નથી લાગતું. પણ સ્વામી એના અંતરવૃત્તિમાં બહુ નાનપણથી એટલા ગહનતા રહેતા અને વૈરાગની તપો મૂર્તિ. હમણાં સ્વામી સેજ એક નાનકડું ઓપરેશન આવ્યું છે તાવ જેવા આવી ગયો એટલે ફોનમાં સ્વામી વાત કરી મેં સ્વામી હવે આ બધા ફતુર મૂકી દો તો કે એ તો હવે છેલ્લા શ્વાસ સુધી મુકાય એવું દેખાતું નથી કે ત્યારે 60 જેટલા તો ચાંદ્રાયણો કર્યા એણે. 60 આપણે તો 9 દિવસના વ્રત કરી મહિના મહિનાના 60 જેટલા ચાંદ્રાયણો હોય એટલી તપ હોય એટલી સાધના હોય. રાજકોટ અમે હતા ને ત્યારે પંડિતજી પાસે ભણતા પોતે 3 વાગે પાઠ લેવા વૈયા જાય. હજી આજે 70-72 વર્ષે હજી અભ્યાસ ચાલુ છે. બોલો ગહન શાસ્ત્રોનો આટલી મોટી સંસ્થાની બધી લીડરશીપ કરતા હોય છતાં આટલા તપોમૂર્તિ છે આપણા ગુરુકુળ પરિવાર માટે સ્વામિનારાયણ સંપ્રદાય માટે આવું વ્યક્તિત્વ આપણને જ્યારે પ્રાપ્ત થયું આપણા માટે ગૌરવ છે. ગુરુ મહારાજ તો આપણા માટે છત્ર છે પણ આપણા ગુરુકુળના સંવહન માટે આવા આપણને મહંત સ્વામી પૂજ્યપાદ દેવપ્રસાદ સ્વામી આપણને મળ્યા છે
આપણા માટે બહુ મોટો ગૌરવ છે. સ્વામીના અનુભવના વાક્યો આજે મુમુક્ષુને સમાગમ કરવા માટે જો સ્વામીનો જે કથા વાર્તાનો ડોઝ એ અંતરથી શુદ્ધ કરી કારણ શરીરનો નાશ કરીને ભગવાન સુધી પહોંચાડનારી એ કથા વાર્તા છે. એવા મહાન સ્વામીના આમ તો સ્વામી 3 દિવસ રોકાવા માટે મને પ્રોમિસ આપેલું, પણ અચાનક નાનકડું ઓપરેશન આવ્યું, એમાં સેજ તાવ જેવું આવી ગયું, આવી શક્યા નથી. એટલે આપણે ઓનલાઈનથી 7-8 મિનિટ સુધી આપણે સ્વામીના આ દિવ્ય આશીર્વચનને આપણે ગ્રહણ કરશું. જય સ્વામિનારાયણ. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ શ્રીજી મહારાજના સાનિધ્યમાં વિરાજિત પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, સર્વે વંદનીય સંતો અને વહાલા સર્વે સુરત નિવાસી બ્રહ્મોત્સવનો લાભ લઈ રહેલા સર્વે ભક્તજનો, યજમાન શ્રીઓ, બધાને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, આપણા સંપ્રદાયમાં ઘણા ઉત્સવો આપણે મનાવીએ છીએ, એમાં ચૈત્ર શુક્લ નવમી એટલે મહારાજનો જન્મદિવસ અને ભગવાન રામચંદ્રજી ભગવાનનો જન્મદિવસ, એ આ નવમીનો ઉત્સવ છે. દક્ષિણ ભારતમાં ભગવાનના જન્મોત્સવને બ્રહ્મ મહોત્સવ કહેવામાં આવે છે. આ બ્રહ્મ મહોત્સવ એ દક્ષિણ ભારતમાં આવી રીતે ઝાઝા દિવસ ચાલતો હોય છે. એ જોઈ અને પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીને મનમાં એવો ભાવ થયો કે આ બધાએ બ્રહ્મ મહોત્સવ ઉજવતા હોય, પોતપોતાના ઈષ્ટદેવના આવા મોટા મોટા 10-10 દિવસના ઉત્સવો કરતા હોય, તો આપણા ભગવાન તો સર્વાવતારી ભગવાન છે, અમોઘ પ્રતાપ જણાવ્યો છે, એમણે જે જીવોના કલ્યાણને માટે કર્યું છે એ તો ન ભૂતો ન ભવિષ્યતિ એવું કર્યું છે મહારાજે, તો આપણે એમના જે આશ્રિતો છીએ એમનો જે બ્રહ્મ મહોત્સવ, એમનો જે જન્મોત્સવ એ અતિ ભવ્યતાથી શા માટે ન ઉજવવો જોઈએ? જરૂર ઉજવવો જોઈએ એવી ભાવનાથી પ્રેરાય અને પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીને મનમાં સંકલ્પ થયો. અને તમે બધાએ જાણો છો કે આપણા સંપ્રદાયમાં આયોજનમાં અજોડ હોય તો આપણા ધર્મવલ્લભ સ્વામી છે. ખરેખર મનમાં એમ થાય કે આ બ્રહ્મોત્સવના વિડીયો જોતા હોઈએ, અહીંયા પણ બ્રહ્મોત્સવ ચાલી રહ્યો છે અને એ ભક્તોનો જે માહોલ છે એને જોતા હોઈએ, ત્યારે મનમાં એમ થાય કે ધર્મવલ્લભ સ્વામીનું જે આયોજન છે એ અજોડ છે અને એમના આ બુદ્ધિના આયોજનથી ગુરુકુળને સંપ્રદાયમાં પણ આગલી હરોળમાં મૂકી દીધું છે. જે કોઈ નવા આયોજનો થાય તો એનો ઉદ્ભવ એ ગુરુકુળમાં થાય અને એ પણ ધર્મવલ્લભ સ્વામીના મગજમાં એ પહેલાં આવે છે અને આપણે બધાએ એને હોંશથી એ આયોજનો એને અમલ કરીએ છીએ અને ઉજવીએ છીએ. એવો જ આ બ્રહ્મ મહોત્સવ ઉત્સવ છે.
શ્રીજી મહારાજનો જન્મદિવસનો ઉત્સવ મોટે ભાગે આપણે પહેલા તો એક દિવસ રામનવમીનો ઉત્સવ ઉજવતા, પણ આ છેલ્લા થોડાક વર્ષથી ધર્મવલ્લભ સ્વામીને એવી ભાવના થઈ અને બધા સંતોએ વધાવી લીધી કે આપણે મહારાજનો ઉત્સવ આ બ્રહ્મ મહોત્સવ એને ઘેરે ઘેરે ગામડે ગામડે દેશે દેશમાં અને એક એક વ્યક્તિએ એ બ્રહ્મ મહોત્સવ એને ફેલાવવો છે અને મહારાજનો ઉત્સવ છે એ ધામધૂમથી ઉજવાય એવા આશયથી આ બ્રહ્મ મહોત્સવનું આયોજન ધર્મવલ્લભ સ્વામી આપ્યું. એમાં મુખ્ય જપ તપ અને ઝૂલા એ ત્રણ મોટા આયોજનો છે. એમાં અનેક આયોજનો ભેળવી અને આજે આ બ્રહ્મ કલોલ એ થઈ રહ્યો છે એ બ્રહ્મ મહોત્સવનો બ્રહ્મોત્સવનો પ્રતાપ છે. આપણે આ બ્રહ્મોત્સવ એ નાના નાના આપણે એવું સાંભળ્યું છે સમાજમાં કે નાના દેવ દેવીઓ હોય તો એના નવ નવ દિવસના ઉપવાસ કરતા હોય છે અને નવ નવ દિવસ એને મહોત્સવ મનાવતા હોય છે. તો આવડા મોટા ભગવાન સ્વામિનારાયણ ભગવાન એનો ઉત્સવ આપણે 10 દિવસ શા માટે ન ઉજવો? એ જરૂર ઉજવવો જોઈએ. એટલે આ રામનવમીનો વ્રત છે એ પહેલા અમારી સાંભળણમાં એક શાસ્ત્રીજી મહારાજ કરતા. ખરેખર આપણે તો કહેવું એ છે કે રામનવમીનું જે વ્રત છે દરેક મહિનાની સુધી નવમી હરિનવમી એ વ્રત છે, સત્સંગી જીવનમાં લખેલું છે, પણ એનું અનુષ્ઠાન છે એ શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવ્યું છે. પછી પૂજ્ય જોગી સ્વામી અને હરિપ્રસાદ સ્વામી એ બધા સંતો કરતા, પછી ધીરે ધીરે આપણે બધા સંતો અને સંતોના રસોડામાં તો કોઈ ઉપવાસ ન કરતા હોય તો ફલાહારની વ્યવસ્થા થવા માંડી અને પહેલાં આવી રીતે નહોતું. એ જાણીને સંપ્રદાયમાં પણ ઘણા પવિત્ર સંતો હશે એ રામનવમી એમ કે હરિજયંતીનું વ્રત કરતા હશે, બીજા ઘણા ભક્તો અને કંઈક વિશેષ ઈચ્છા હોય કામના હોય દીકરાની ઈચ્છા હોય તો એ હરિનવમીનું વ્રત કરતા હોય છે. એના સાર રૂપે આ બ્રહ્મોત્સવ આપણે હરિનવમીનો ઉત્સવ આપણે ઉજવીએ છીએ અને એમાં અનેક પ્રકારના આયોજનો એ આપણે આમાં ગોઠવેલા છે. એ માહોલ જોઈ અને આપણને અદ્ભુત થાય કે આ ઉત્સવ બધાય ઉત્સવનું શિરમોળ ઘરેણું થવું જોઈએ અને એવી રીતનું ઉજવાવું જોઈએ, કારણ કે બધાય દેવતા કરતા મહારાજ છે એ શ્રેષ્ઠ છે, તો એનો ઉત્સવ પણ એવો શ્રેષ્ઠ થવો જોઈએ. અને ખરેખર એ ઉત્સવ અત્યારે એવો જ પ્રવર્તી રહ્યો છે. એમાંય સુરતમાં તો એ ઉત્સવે ભાવનાની માજાઓ મૂકી છે અને આજે એમ કહીએ કે આપણો ગુરુકુળ પરિવાર છે એ આખો બ્રહ્મોત્સવમય બની ગયો છે. અહીંયા રાજકોટમાં પણ ભક્તોને એવો ને એવો મોટો ઉત્સાહ છે. આપણા દરેક સેન્ટરોમાં એ આપણે જે ધર્મવલ્લભ સ્વામીની ભાવના છે એને પ્રાધાન્ય આપી અને આ મહોત્સવ બહુ ભવ્ય રીતે ઉજવાય છે. શ્રીજી મહારાજનો જન્મદિવસ છે અને શ્રીજી મહારાજનો ઉત્સવ છે એટલે એના તુલ્ય તો બીજા કોઈ પણ વ્રત કે કોઈ પણ ઉત્સવ આવી ન શકે એવો મહિમા સમજી અને આપણે આ બધાએ બ્રહ્મોત્સવનું અનુષ્ઠાન કરી રહ્યા છીએ. સુરતમાં આજે તમામ દિવસોમાં બહુ ભવ્ય માહોલ એ જમાવટ થઈ રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થતા હશે. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજને પણ મનમાં એમ થતું હશે કે આ ધીરે ધીરે મેં રામ હરિનવમીનું વ્રત શરૂ કરાવેલું પણ આને અત્યારે ભવ્ય સ્વરૂપ સંતોએ બહુ આપ્યું છે. ખરેખર આપણે બધાએ ખૂબ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ આ ઉત્સવનો જાજામાં જાજો ફળ તો ધર્મવલ્લભ સ્વામીને જ જાય, કારણ કે એના આયોજક એ છે અને મહારાજ એમના ઉપર ખૂબ રાજી થાય અને ખૂબ ખૂબ એમને ધન્યવાદથી નવરાવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી
અને હું મારું વક્તવ્ય પૂરું કરું છું. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, પૂજ્ય મહંત સ્વામીના રોડા રોડા આશીર્વાદ આપણને પ્રાપ્ત થયા, જેમના અંતરમાં ભગવાન સિવાય બીજા કોઈને સ્થાન નથી એવા ભગવાનના એકાંતિક મહાપુરુષોને કેવી રીતે રાજી કરીએ. મને લાગે છે કે આવા મોટા સંતોના હૃદયમાંથી આપણા સાધના આરાધનાને ઉપાસના જોઈને આવો રાજીપો સરી પડે એ જ આપણી સૌથી મોટી વાલા ભક્તજનો પ્રાપ્તિ હોઈ શકે. આમ તો મને લાગે છે કે શેરડી પાછળ એરડી, સાચો રાજીપો તો સ્વામી પૂજ્ય ધર્મોલ્લભ સ્વામી ઉપર, મોટા સ્વામી ઉપર વરસાવ્યો, પણ ભેગો ભેગો આપણને પણ મળી ગયો ત્યારે સ્વામીના આશીર્વાદને હૃદયસ્થ કરતા. ગુરુકુલની જો કેવી છે વાલા ભક્તજનો, જીવનથી જીવન ઘડનારી અને વર્તનથી વાતો કરનારી. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનું એવું સ્વપ્ન હતું કે સ્વામી કે જ્યારે 200-500 વર્ષ પછી કોઈ મુમુક્ષુને એવો સંકલ્પ થશે કે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આવા મહારાજ વખતના સંતોની ઝાંખી કરવી છે તો ક્યાં ઝાંખી થાય, ત્યારે સ્વામી શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે મારા ગુરુકુલમાં ઝાંખી થાય એના માટે આ ગુરુકુલ છે. અને આજે કહેતા આનંદ થાય વાલા ભક્તજનો, આપણા વડીલ સંતોના જીવન એવા નિર્મળ અને નિરાળા છે, આપ સૌ કોઈ સાક્ષી છો. દીવો લઈને ગોતવા જઈએ, ખાલી નાનકડું એક મઠ કે આશ્રમ હોય તો એની જાહો જલાલી બહુ મોટી હોય, અને આપણા વડીલ સંતો આટલા મોટા સ્થાનની જવાબદારી મહંતાઈ સંભાળતા હોય અને છતાંય એનો કોઈ સેપરેટ રૂમ ન મળે, સેપરેટ કોઈ મિલકત ન મળે, સ્પેશિયલ કોઈ વ્યવસ્થા ના મળે. આ મિલકત ભલા ભક્તજનો આપણને ગુરુકુલ પરિવારને મળી છે, આ વારસો ને વૈભવ. ત્યારે વડીલ સંતોના એવા જીવન જોઈ અને મમુક્ષુઓ જેમ દીવો પ્રગટે અને આગિયા સમર્પિત થયા વિના રહે નહીં, આજે બ્રહ્મ મહોત્સવનો જ્યારે માહોલ છે, વાલા વાલા ઘનશ્યામ મહારાજના પ્રાગટ્ય નિમિત્તે વિવિધ ભેટ સોગાદો આપ બધા ભક્તોએ મહારાજ માટે કંઈ ને કંઈ અર્પણ કરતા હોય, ત્યારે બે મમુક્ષુએ એવો સંકલ્પ કર્યો છે કે બીજી ભેટ સામગ્રી તો ભગવાનને અર્પણ કરીએ, એનાથી ભગવાન રાજી થાય, પણ અમારે અમારા સંપૂર્ણ જીવન મહારાજ અને ગુરુ મહારાજને આ દિવસે સમર્પિત કરવા છે. ત્યારે એવા બે મુક્તોને આપણે દર્શન કરવા છે. આજે ધ્રુવકુમાર પરેશભાઈ ઠુમ્મર જેતપુરમાં મહારાજે ગાદીને ધુરા સ્વીકારી એ જેતપુરની ભૂમિમાં જન્મ થયેલો, નાનકડા એવા ગુરુકુલમાં વિદ્યાભ્યાસ કરવા માટે 8મા ધોરણમાં આવ્યા, પણ સંતો ઠાકોરજીની પૂજા કરતા હોય મુમુક્ષુ ભાવે કોઈ સંતની પાસે જઈને કહ્યું કે સંતો ઠાકોરજીની પૂજા કરે તો મને ઠાકોરજી હું છાત્રાલયમાં રાખી શકું, હવે સામેથી ઠાકોરજી માગનારો કોણ મળે, હે હારા માર્ક્સ આવે એવી પ્રાર્થના કરવા માટે ઘણા તલપાપડ થતા હોય, અને 8મા ધોરણથી સાધુ જેમ ઠાકોરજી રાખે એમ પોતાના છાત્રાલયના કબાટમાં નાના ઠાકોરજી રાખીને આત્મનિવેદી ભાવે સેવા કરે, 75-75% સારો રેકોર્ડ બ્રેક કરતા હોય, અને અત્યારે કોલેજ રનિંગ છે, વાલા ભક્તજનો આવા ગુરુકુલની આ ભૂમિમાં આવા મુમુક્ષુ ધ્રુવકુમાર એમણે સંકલ્પ કર્યો. એકના એક દીકરા છે. એમના માતુશ્રીને હરિભક્તોએ વાત કરી, એમને જાજો, એમના માતુશ્રીને સંપ્રદાયથી જાજો નજીકનો નાતો નથી, પણ કે મારા દીકરા જો આવા ગુરુકુલ પૂજ્ય ગુરુ મહારાજ પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી જેવા સાધુની જોકમાં એની ગોદમાં જતા હોય તો હું મારે હાથે કાંડું સોંપવા માટે ગુરુકુલમાં આવું, વાલા ભક્તજનો ત્યારે વિનંતી કરીશ. એમના પિતાશ્રી હાજર નથી, પણ એમના વતી ગજેરા ભગત પધારશે ધ્રુવ ભગતને લઈને, અને સંપૂર્ણ પોતાનું જીવન ભગવાનને માટે યુવાની અવસ્થામાં તો નહીતર કેટલાય બીજા સંકલ્પ થતા હોય, અને એ સંકલ્પને લાત મારીને આજે એક મોબાઈલ નથી છૂટતો, એક વ્યસન નથી છૂટતું, અને સંપૂર્ણ સંસાર છોડી અને વાલા ભક્તજનો ધ્રુવ ભગત પોતાનું જીવન આજે ગુરુ મહારાજ એમના ચરણે સમર્પિત કરવા માટે પધારી રહ્યા છે. આપણે તાલીઓથી વધાવીએ.
આપણે એવી વાતો સાંભળી છે કે માં મદાલસાએ પારણીએ જુલાવતા જુલાવતા દીકરાને સાંખ્યના સંસ્કાર દીધા, શુદ્ધોશી બુદ્ધોશી નિરંજનોશી. ત્યારે ઇતિહાસ કથાઓ તો સાંભળી છે, પણ સ્વામિનારાયણ ભગવાનના દરબારમાં આજે ઇતિહાસ કથાઓ વાળા ભક્તજનો પુનઃ બેસે અને આ ગુરુકુલ પરિવારમાં સાધુ થાય. સપુત નર સંત કે મધુ ભગત, આમ તો રાજકોટ ગુરુકુલમાં વાલા ભક્તજનો, એ પણ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી, 82 થી લઈને 86 સુધી પૂજ્ય મોટા સ્વામી જ્યારે રાજકોટ હતા ત્યારે સ્વામીના હાથ નીચે સેવામાં હતા, અને એથી મોટી વાત એ પોતે સાધુ થવા માટે આવી ગયા હતા, પણ પછી પરિવારના વડીલો એમણે પરમિશન ના આપીને એ વખતે એમણે સંકલ્પ કરેલો કે મારો વારો ના આવ્યો તો કઈ નહીં, પણ મારા દીકરાને હું ઠાકોરજીને ખોળે બેસાડીશ. એકવાર વાલા ભક્તજનો બે હાથ ઊંચા કરીને આ પરિવારોને તાલીઓના નાદથી વધાવો. ખરેખર ધન્યવાદને પાત્ર છે કે ભગવાનની સેવાને કાજે જે પોતાના કાળજાના કટકા ઉછેરીને મોકલે છે. કરોડોનું દાન થઈ શકે, શારીરિક સમર્પણ થઈ શકે, પણ 20-20 વર્ષના યુવાન દીકરાને મોટા કરીને સમર્પિત કરવા, આમાં ઘણા બધા એવા પરિવારો, પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામી બેઠા છે, સ્વામી આ સભામાં એવા અનેક પરિવારો બેઠા છે જેમણે પોતાના એકના એક દીકરા હોય, બે દીકરા હોય, અને કાં તો બે દીકરાને દીકરી હોઈને આખે આખા સપુત્રોને સમર્પિત કરી દીધા હોય. એકવાર એ બધા પરિવારોને પણ તાલીઓના નાદથી વધાવો. આ સુરતની ભૂમિ એ સમર્પણની કર્ણની ભૂમિ છે, અને એથી આગળ સર્વોપરી નારાયણ ભગવાન સ્વામિનારાયણની ઉપાસનાને કારણે આ તો દીકરાના દાન દેનારી ભૂમિ છે. આમાં ઘણા એવા બેઠા છે, કોઈને સંકલ્પ થતો હોય ને સુરાતન ચડતું હોય તો સંકલ્પ કરજો. તમે ના કરો તો કાંઈ નહીં, તમારા દીકરા માટે કરજો, કારણ કે હજી ગુરુકુલની સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળ સિદ્ધાંતોના જતન માટે શાસ્ત્રીજી મહારાજનું, પૂજ્ય ગુરુ મહારાજ મોટા સ્વામીનું મોટું સ્વપ્નું છે. 250 સાધુ છે પણ ઘણા ટૂંકા પડે છે, સમજાય છે ને? એટલે આપણે આ વડીલ સંતો હયાત છે ત્યાં એવી પ્રાર્થના કરીએ, અને તમે બધા સંકલ્પ કરો કે 500 સંતોનો આંકડો આ વડીલ સંતો હયાત છે ત્યાં આપણે પૂરો કરવો છે. અમારે એવા નાના નાના બાળ ભક્તોને યાદ કરવા છે 2 મિનિટ માટે, જે ભવિષ્યના સાધુ છે, અને આ ઉત્સવમાં 9-9 દિવસના એમણે બાળકોએ ઉપવાસ કર્યા છે. અમારે યતીનભાઈના ચિરંજીવી હર્ષકુમાર અને પૂજ્ય સ્વામીના અતિ લાડકવાય અમારા તીર્થકુમાર, આપણે કલ્યાણ મંત્ર અહીંયા પૂજનોત્સવમાં ચાલતો હતો, એ બધા જ બાળકોએ કલ્યાણ મંત્ર કે સ્વામીને ગમે છે ને સ્વામીએ મંત્ર આપ્યો છે એટલે આપણા માટે તો એ સર્વસ્વ કહેવાય, એ બધા બાળકોએ કલ્યાણ મંત્ર કંઠે કર્યો છે. આવો બીજા બાળકો છે, આવી જાઓ, બધા આશીર્વાદ મળી જાય. 7-7 બાળકોએ કલ્યાણ મંત્ર કંઠે કર્યો છે. 1 મિનિટ માઇક આપજો, એની ભક્તિ છે એ આટલા બધા સંતો સુધી અને હરિભક્તો સુધી પહોંચી જાય. આ તાલીઓથી વધાવવા ભવિષ્યના અમારી જોકના છે. અમારે દ્વારકેશભાઈ બેઠા છે, ત્યાગ સ્વામીને ઘણો સંકલ્પ હતો. ઘણા બધા હરિભક્તો વાલા ભક્તજનો કહેતા હતા કે આ કલ્યાણ મંત્ર અમારે કંઠે કરવો છે અને રાગ શીખવો છે. ત્યારે વાલા ભક્તજનો આવતીકાલે વોટ્સએપ ગ્રુપની અંદર ઓડિયો અને એની PDF ફાઇલ પણ મોકલવામાં આવશે. બધા ભક્તો ખાસ કંઠે કરજો. નામ જીયાણી હેત છે, અહીંયા 12મા ધોરણમાં અત્યારે છે. આ બ્રહ્મ મહોત્સવમાં એણે આગળથી ઉપવાસ ચાલુ કરી 108 ખાલી ચોખ્ખું કોળું પાણી પીને 108 ઉપવાસ કરે. તમારે ભેસું કામ કરે છે હેતકુમાર છે, અહીંયા દોડતા અહીંયા આવતા પાછું બચવાડો. અત્યારે 12 ધોરણમાં અત્યારે અભ્યાસ છાત્રાલયમાં કરે છે. એક વાર 40 ઉપવાસ કર્યા, બીજી વાર 40 ઉપવાસ કર્યા, કન્ટિન્યુ 10 દિનનો ગેપ મૂકે, 108 ઉપવાસ કર્યા, છતાંય પાછો સ્પોર્ટની અંદર નંબર લાવે, બાળક આવી રહ્યા છે. 108 ઉપવાસ 3 દિવસ પહેલા પૂરા કર્યા. એક ઉપવાસ કરવો હોય તો વાલા ભક્તજનો તારા દેખાઈ જાય. એકવાર વધારે તાલીઓના નાદથી એમને પ્રોત્સાહિત કરી અને રૂડા રૂડા આશીર્વાદ બધા સંતો પ્રદાન કરશે. એવા જ સુરત ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી 2013ની બેચના રાજેશ મુકેશભાઈ કોઠિયા,
છેલ્લા ત્રણ બ્રહ્મ મહોત્સવથી આખો ચૈત્ર માસ ઉપવાસ કરે છે, આખો ચૈત્ર માસ. આવો મારે રાજેશભાઈ સત્વરે દોડતા પધારશે અને પૂજ્ય સ્વામીના યુવાની અવસ્થામાં ધંધા બિઝનેસની વચ્ચે એક મહિનો ચૈત્ર મહિનામાં કાળા ઉનાળામાં તાલીઓથી વધાવરો અમારે રાજેશ કુમારને. હાલો બાળકો મંત્ર સંભળાવશે. એક વાર તાલીઓના નાથી વધાવીએ. વાલા ભક્તજનો, આ બ્રહ્મ મહોત્સવના સાધના આરાધના અને ઉપાસનાના માધ્યમથી આમ તો ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં એવું કહ્યું કે અમે વડતાલમાં બે મહિનાની છાવણી કરી ત્યારે એવી વાતો કરેલી કે વાતો સાંભળીને 80-80 વર્ષના ચાંદ્રાયણ વ્રત કરવા માંડ્યા. અને ત્યારે આજે એ જ માહોલ આ બ્રહ્મ મહોત્સવના માધ્યમથી આપણને વાલા ભક્તજનો દ્રષ્ટિપાત થતો જણાય. આટલા નાની ઉંમરમાં ત્રણ કોળિયાના વ્રત કરવા, ઉપવાસ કરવા, હવે જેને ત્રણ તાણાને બદલે 10-10 ટાઈમ જમવા માટે જોતું હોય અને કેવળ સજળા ઉપવાસ કરવા, એ આ પૂજ્ય સ્વામી પૂજ્ય ગુરુ મહારાજા વડીલ સંતોના આશીર્વાદ કૃપા એમની કથા વાર્તા સાંભળવાનું વાલા ભક્તજનો ફળ છે. ત્યારે આ બ્રહ્મ મહોત્સવના માધ્યમથી મુમુક્ષુઓની સમર્પણ વિધિ અને બાળભક્તોની બાળભક્તિ છે એમને આપણે અત્યારે હૃદયસ્થ કરી આવો થોડા ભક્તોને આશીર્વાદ અપાવીએ. રિજિયા જેમ્સમાંથી જગદીશભાઈ રિજિયા, અશ્વિનભાઈ રિજિયા તથા મનકુમાર રિજિયા પૂજ્ય સ્વામી પાસે આશીર્વાદ સ્વીકારવા માટે પધારશે. સાથે એવા જ સંતોના અતિ આત્મીય અને આમ તો સંતોના ફેમિલી ડોક્ટર કહી શકાય અમારે ડોક્ટર અશોકભાઈ જાગાણી, આવો આપ પણ સંતો પાસે આશીર્વાદ સ્વીકારવા માટે પધારશો. એવા જ સંતોના અતિ લાડીલા આત્મીય અને ફેમિલી ડોક્ટર કહી શકાય એવા ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા, એ પણ પૂજ્ય સ્વામી પાસે આશીર્વાદ સ્વીકારવા માટે આવશે. કિરણભાઈ બાળધા પીઠવડીવાળા, કલ્પેશભાઈ બાળધા, આ ભક્તો પણ સત્વરે સંતો પાસે આશીર્વાદ સ્વીકારવા માટે પધારશો. વાલા ભક્તજનો, આ બ્રહ્મ મહોત્સવના માધ્યમથી જે તપ કરીએ છીએ, જે સાધના કરીએ છીએ, આરાધનાઓ કરીએ છીએ, જે નૃત્ય કરીએ છીએ, એના માધ્યમથી આપણા ઉપર મહારાજની દ્રષ્ટિ પડે, આવા બ્રહ્મનિષ્ઠ સંતોની દ્રષ્ટિ પડે, એમનો કૃપા પ્રસાદ મળે, એ જ આ બ્રહ્મ મહોત્સવના માધ્યમથી આપણી સાધનાની વાલા ભક્તજનો ફળશ્રુતિ છે. અને ત્યારે પૂજ્ય મહંત સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થયા એવી જ રીતે પૂજ્ય ગુરુ મહારાજ પણ રાજકોટની ભૂમિ ઉપર બિરાજમાન રહી સ્વાસ્થ્યની પ્રતિકૂળતાને લઈને સ્વામી આપણી વચ્ચે અત્યારે પ્રત્યક્ષ હાજર નથી રહી શકા, પણ પ્રગટ ભાવથી આપણી વચ્ચે જ બિરાજે છે અને આપણા સૌ ઉપર સ્વામી અમિત દ્રષ્ટિ વરસાવી રહ્યા છે. અને ત્યારે પૂજ્ય ગુરુ મહારાજ એમના આશીર્વાદનો પત્ર વાલા ભક્તજનો સ્વામી અતિ કરુણા કરી અને આ સુરતના બ્રહ્મ મહોત્સવના ભક્તોને માટે જ્યારે મોકલો છે ત્યારે અત્યારે LED સ્ક્રીન ઉપર પૂજ્ય ગુરુ મહારાજના આશીર્વાદ એમનું આપણે અત્યારે શ્રવણ કરીશું. શ્રીજી મહારાજના લાડીલા શ્રીજીકૃત ધર્મ મર્યાદા પાલક પુરાણી શ્રી ધર્મોલ્લભદાસજી સ્વામી તથા સર્વે સંતો તથા સુરતવાસી સર્વે ભક્તોને
લિખિતન સાધુ દેવકૃષ્ણ દાસના હેતથી જય શ્રી સ્વામિનારાયણ. જીવોના અનાદિ અજ્ઞાનને ટાળવા અને અક્ષરધામને પમાડવા આજથી 243 વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું. એ હરિજયંતીના વ્રતની ઉજવણી પરંપરા આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ શરૂ કરેલી. પુરાણી શ્રી ધર્મોલબદાસજી સ્વામીની સૂઝબૂઝ અને ભક્તિભાવથી હરિજયંતીનો ઉત્સવ બ્રહ્મ મહોત્સવના નવા સ્વરૂપે સંપ્રદાયને પ્રાપ્ત થયો છે. શ્રીજી મહારાજે એમને એવી દિવ્ય શક્તિ આપી છે, તેઓ શ્રી જે કાંઈ આયોજન આપે તે સવાયા પૂરા થાય અને આખોય સંપ્રદાય એ આયોજનોને સ્વીકારે છે. ગુરુકુલ પરિવાર ભાગ્યશાળી છે કે આવા સાધુતાવાળા અને કુશળ આયોજક સંત આપણી પાસે છે. એમના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર ગુરુકુલ પરિવારમાં દેશ વિદેશમાં આ બ્રહ્મ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. હજારો ઘેરે ભગવાનના ઝૂલા બંધાયા છે. હજારો મહિલા પુરુષોએ 9 દિવસના વિવિધ તપ વ્રત અને ભજનના નિયમો લીધા છે. તમે બધા સુરતવાસી ભક્તો તો તપ વ્રત ભજન અને સેવા સમર્પણમાં સૌથી આગળ છો. નાના નાના બાળકો અને યુવાનોએ પણ 9-9 દિવસના ઉપવાસ કર્યા છે. આવા આકરા ઉનાળામાં કઠિન તપ વ્રત કરીને તમે આખો દિવસ અનેક ભજન ભક્તિના આયોજનમાં ઉત્સાહથી જોડાવો છો. તમારી આ શ્રદ્ધા જોઈને અક્ષરધામમાં ગુરુદેવ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી, પૂજ્ય જોગી સ્વામી વગેરે ખૂબ ખૂબ રાજી થતા હશે. અમારી સ્વાસ્થ્યની પ્રતિકૂળતાને લીધે અમે તમારી વચ્ચે આવી શક્યા નથી, પણ હૃદયથી અમે તમારી વચ્ચે જ છીએ. આ બ્રહ્મોત્સવના ઓનલાઈન દર્શન કરીએ છીએ. આવતીકાલે સવારે વ્રત અનુષ્ઠાન પૂર્ણાહુતિ છે. અમે પૂજામાં મહારાજનું પૂજન કરી તમારા વ્રત અનુષ્ઠાનને મહારાજના ચરણે સમર્પિત કરીશું અને મહારાજ તમને સૌને સુખ્યા રાખે અને સત્સંગ ભક્તિનું વિશેષ બળ પ્રદાન કરે અને સર્વ પ્રકારે સર્વનું મંગળ વિસ્તારે એવી અમે પ્રાર્થના કરીશું. બસ એ જ અત્રેથી મહંત સ્વામી વગેરે સૌ સંતોના ભક્તોના હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, રાજકોટની ભૂમિ ઉપર બિરાજમાન હોવા છતાંય કુંજ પક્ષીનું જેમ આપણી વૃત્તિથી સેવન કરી રહેલા પૂજ્ય ગુરુ મહારાજના અંતરના આશીર્વાદ પ્રાપ્ત થયા. આવો અત્યારે વાલા ભક્તજનો, આ બ્રહ્મ મહોત્સવમાં લાભ લેવા માટે ધીરે ધીરે ભક્તોની ભીડ વધી રહી છે. એટલે પહેલી લાઈન છે એમનેમ બેસે, બાકીના વચ્ચે જેટલી જગ્યા છે એ ધીરે ધીરે પૂરી કરતા આગળ આવતા જાઓ. આવો અત્યારે પ્રાર્થના કરીએ. પૂજ્ય સ્વામીના ચરણોમાં આ બ્રહ્મ મહોત્સવના માધ્યમથી આપણને બાલા ભક્તજનો શ્રીજી મહારાજમાં જોડ્યા છે. 9-9 દિવસના તપ વ્રત જપ ઝુલા કેવી રીતે પૂર્ણ થઈ ગયા આપણને ખબર પણ ના પડી અને આમ તો એવું કહેવાય સત્યમેવ જયતે. સત્ય છે કદી મરતું નથી, સત્ય કદી ફરતું નથી અને સત્ય કદાય હારતું નથી. ત્યારે વાલા ભક્તજનો, એક સત્ય હૃદયમાંથી, એક નિર્દોષ હૃદયમાંથી થયેલી પ્રાર્થના છે, સદભાવના છે કે સાધના છે એ અવશ્યને માટે પૂર્ણ થતી હોય અને એનું અસાધારણ ફળ છે પ્રાપ્ત થતું હોય. અને એવી પૂજ્ય સ્વામીના હૃદયમાંથી પ્રગટિત થયેલી નિર્દોષ નિખાલસ ભાવના આ બ્રહ્મ મહોત્સવના માધ્યમથી સુરતની ભૂમિ ઉપર આપણને વાલા ભક્તજનો દ્રષ્ટિપાત થઈ રહી છે, ત્યારે એવા કરુણાળુ અને આપણને સૌને મહારાજમાં જોડનારા પૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. આ બ્રહ્મ મહોત્સવ પ્રસંગે રૂઢ આશીર્વાદ પ્રદાન કરશે પૂજ્ય સ્વામી. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ
અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. સર્વ અવતારી આપણા સર્વના ઉપાસ્ય મૂર્તિ ભગવાન સ્વામિનારાયણ, આપણા સમગ્ર ગુરુકુળ પરિવારના કેન્દ્રસ્થાને, આધ્યાત્મ કેન્દ્રસ્થાને વિરાજમાન ગુરુ મહારાજ, સમસ્ત ગુરુકુળ પરિવારમાં આપણું તમામ કાર્યનું સંવહન કરેલા મહાન સ્વામી, નિખાલસ માતૃવાત્સલ્ય મૂર્તિ એવા જ્ઞાન સ્વરૂપ સ્વામી, પ્રભુચરણ સ્વામી, સર્વે સંતો, યજમાન સ્ત્રીઓ, સર્વે ભાવિક ભક્તજનો, વચ્ચેથી કોઈ કોઈ ઊભા થઈને બધાને ઠેબા મારતા મારતા જવું, અડધો કલાક ઠાકોરજીની આરતીને બાકી છે, વચ્ચેથી કોઈ ઊભા નહીં થતા, નહીતર એને હોતી ત્રીજા નંબરમાં લઈ લો, બે તો મૂંડા અત્યારે. શાસ્ત્રોમાં ભગવાનના અવતારોમાં ઘણા હેતુઓ બતાવ્યા. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે જ્યારે અધર્મનું અતાવરણ થાય, ધર્મનું ક્ષીણ થાય, ત્યારે ભગવાન અધર્મનો નાશ કરી અને ધર્મ સ્થાપના કરવા માટે પધારે, એ હેતુ એક બતાવવામાં આવ્યો. બીજું પરિત્રાણાય સાધુ નામ, જ્યારે એવા સાધુ ભક્તો પીડાતા હોય ત્યારે દુષ્કર્મ કરનારા એવા અસુરોનો નાશ કરી પોતાના ભક્તની સુરક્ષા કરવા માટે પધારતા હોય, આવું પણ એક વિધાન લખ્યું છે. જ્યારે જ્યારે આખી સૃષ્ટિ ઉપર બહુ મોટો હલ્લો થતો હોય, જેમ કે હિરણાક્ષ નામનો દૈત્ય આખી ધરતીને પાતળમાં ઉપાડી ગયો, એક રાક્ષસ તો ચારે વેદર ઉપાડી ગયો, આવા મોટા આક્રમણ થાય ત્યારે ભગવાન આ પૃથ્વી ઉપર આવી અને સૃષ્ટિમાં આ અશુભ તત્વોનો નાશ કરી અને સૃષ્ટિના શુભ તત્વોનો ઉદ્ધાર કરવા માટે પધારતા હોય છે. પણ શ્રીજી મહારાજનું વિધાન વચનામૃતમાં એવું, અને ઈશ્વર પોતાના જે રહસ્યને જાણે એટલું બીજો કોણ જાણી શકે. મહારાજે પોતે વિધાન મૂક્યું, ભગવાનના અવતારો સવિશેષ તો પોતાના લાડકવાયા, પોતાને વિશે અનન્ય પ્રીતિવાળા ભક્તિવાળા ભક્તો, એને સુખ આપવા માટે, એની મનોકામના પૂરી કરવા માટે અને લાડ કરવા માટે ભગવાનના અવતારો થાય છે. પણ એકવાર તો ચર્ચામાં એવું ચાલ્યું કે લોકમાં કોઈકને કાંઈક ખોટું હોય ને કોઈકને કાંઈક ખોટું હોય, અને લોકમાં કાઠિયાવાડમાં કહેવત લે એની પાંગીતા એટલી, ખાટલાની પાંગીતા એટલી ખોટ છે. તમારા ઠાકોરજીને અક્ષરધામમાં બે ખોટ છે. આપણે એમ કે અક્ષરધામમાં ભગવાનને કોઈ ખોટ નથી, પણ બે ખોટ બતાવે છે ઉપનિષદો, બતાવે છે બ્રહ્મસૂત્ર, બતાવે છે ન તત્સમહ. એક તો એની સમાન કોઈ નથી, એટલે મિત્ર કોને કરવો, રમવાની મજા ના આવે. એક એને કોઈ વડીલ નથી, કોનો ખોળો ખૂંદવા જવું. એટલે એટલા માટે આ સૃષ્ટિમાં આવીને પોતે મૈત્રીભાવથી મિત્રો બનાવે અને વડીલોના ખોળા ખૂંદે. ભગવાન આવી બાળક બની અને ખોળા ખૂંદતા હોય અને એ મોજ લે છે. એને માને બાપ હોય તો બાળકને ખોળામાં બેહારજો, ઓલો ઢવડીને નહીં હાંકતા વિદેશની ગોળે. કારણ કે આ ભારતીય ધરતી તો મુદિતા વૃત્તિ, મૈત્રી વૃત્તિ, વાત્સલ્ય વૃત્તિથી પરિવારો ભરેલા છે. ખાલી પદાર્થની ફર્નિચરોથી ભરેલા એ પરિવારો નથી, પણ પરસ્પરના જે પ્રેમ ભાવ, કયો પ્રેમ ભાવ, કે વડીલો પ્રત્યે અતિ આદર પૂજ્ય ભાવ હોય પરિવારને, સમાન પ્રત્યે મૈત્રી ભાવ હોય અને નાના પ્રત્યે વાત્સલ્ય ભાવ આ પરિવારથી ભરેલો. અમે ઘણીવાર કોઈ મકાનના ઉદ્ઘાટનમાં જઈએ તે પૂછી કે આ મકાન તો સિમેન્ટ કોન્ક્રીટ લોખંડથી બનેલું, પણ અંદર રહેનારાનો જો પ્રેમ આવ્યો તો એ મકાન ઘર બની જાય, અને ત્યાં જો ઠાકોરજીનું સિંહાસન પધરાવીને ભક્તિ માર્ગ આવી જાય તો એ મંદિર બની જતું હોય છે. ત્યારે મારો ઠાકોરજી આ લોકમાં આવે, કોઈને માં બનાવે, કોઈને બાપ બનાવે, કોઈને ભાઈ બનાવે, કોઈને મિત્ર બનાવે, એની અરે કેલી કરે. જેતલપુર મહારાજ પધારતા ગંગામાં, જે રામાનંદ સ્વામીના શિષ્ય હતા, મોટી ઉંમર હતી, મહારાજ તો નાનકડા ગાદી આવેલા, એટલે જ્યારે આવે ત્યારે બોલે, દીકરા હવે ખાઈ લે, દીકરા હાલે જમી લે. મહારાજને કે કોઈ ભગતે કીધું, અરે માજી આ તો સાક્ષાત ભગવાન છે ને, દીકરો ન કહેવાય. માજી કે મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કહું. પછી મહારાજ પધારેલા અને શ્રીજી મહારાજે કીધું, મહારાજ હાલો જમવા પધારો. મહારાજ કે દીકરો કેમ ન કીધું, દીકરો કહો તો આવું. મહારાજ હવે તો કોઈ દી ન કહું, મારી ભૂલ થઈ ગઈ, તમે તો ભગવાન છો. મહારાજ કે દીકરો નહીં ક્યાં, ત્યાં હું જમવા નહીં આવી અને તમારી ઘરે નહીં આવી કોઈ દી. ના મારા દીકરો તો ન કહો. મહારાજ કે દીકરો કીધા એને જમવા ન આવે. છેવટ દીકરો કેવો રહ્યું બોલો. ત્યારે કીધું ને, ભગવાન આ લોકમાં આવીને આ સ્નેહ લૂંટવા માટે આવે છે. વાલા ભક્તો પેંડો કોને કહેવાય, તો કે દૂધ અને સાકર બે વિલીન થઈ જાય ત્રીજી આઈટમ બને એના પેંડો કહેવાય. તે ભક્તિ તત્વ કોને કહેવાય,
તો કે જે ભગવાને વિલીન થઈ જાય, ભગતે વિલીન થઈ જાય, બે મિક્સિંગ થાય એનું નામ ભક્તિ. ભગવાને વૃંદાવનમાં શરદ પૂર્ણિમાની રાત્રે વાંસળી વગાડીને ગોપીઓ મધરાતે જાગી અને વૃંદાવનમાં આવી અને ભગવાને રાસ ક્રીડાઓ કરી. એમાં રાસ લેતા લેતા એક ગોપીનો અંબોડો છૂટી ગયો, વેણી છૂટી ગઈ, એમાંથી ફૂલ ખરવા માંડ્યા, ગોપીને પરસેવો વળી ગયો. ભગવાન કૃષ્ણએ એનું માથું ખંભે રાખી પોતાના ખેસથી એનો પરસેવો લ્યો અને નીચે પડેલા પુષ્પ પદ વેણીમાં ગૂંથી દીધા. બોલો, આ ઠાકોરજી આવડો મોટો ભગવાન, એક સ્ત્રી પાસે એટલા? તો કે ભગવાન ભગવાન પણ ભૂલી ગયા. અને ગોપી ક્યાં ભગવાનની સ્ત્રીઓ હતી? એ તો બીજા ગોપવાની સ્ત્રીઓ હતી, છતાંય ભાન ભૂલી ભગવાન પા મધરાતે આવી. તો ભક્ત પોતાનું અસ્તિત્વ ભૂલે છે અને ભગવાન પોતાનું અસ્તિત્વ ભૂલે, બે મિક્સિંગ થાય તે ભક્તિ પ્રગટ. એ ભક્તિ અમૃત સ્વરૂપા, એ ભક્તિ અમૃત સ્વરૂપ. એનું એટલું મોટું ગૌરવ છે કે કાળ ક્રમે કે માયા એ ભક્તિને કોઈ આંચ આપી ન શકે. ત્યારે મીરાબાઈના હૃદયમાં આ ભક્તિ પ્રગટી. 4 વર્ષની ઉંમરે એની માતુશ્રી એક નાનકડી મૂર્તિ આપીને કહ્યું, મીરા આ તારો પતિ. પછી લગ્ન થયા ત્યારે 13મે વર્ષે લગ્ન થયા, ફેરા ફરવામાં પોતે હાડી નીચે ભગવાનને ભેગા રાખી ફેરા ફરી લીધા અને જિંદગીભર એ ભગવાનને મીરા વચ્ચેનો ભક્તિ માર્ગ પ્રવર્ત્યો. ગોપી અને કૃષ્ણ વચ્ચે, પ્રેમ સખી અને મહારાજ વચ્ચે આ ભક્તિ માર્ગ પ્રગટ્યા. ત્યારે ભગવાન સ્વામિનારાયણનું વિધાન કે પોતાના લાડકવાયા ભક્તોને સુખ આપવા માટે પધાર્યા. મહારાજે નિયમ લીધા કે અમારા સંતો ભક્તોને ઉત્સવ સમયે અમારે પીરસવું. આવતીકાલે પારણાનો દિવસ છે ને, આ અમાસની સાંજે તમને બધાને બોલાવીને કોળી આપ્યા હતા ને, અને હવે પાછા આવતીકાલે સવારે 6 વાગે અમે તો 6:45 અભિષેક ચાલુ થાય અને 6:10 અભિષેક પૂરો થાય એટલે હવા છે. આ જ મેદાનની અંદર સેંકડો હજારો ભક્તો જ્યારે પારણા કરવા માટે આવે ત્યાં પૂજન વિધિ ચાલુ થાય, 20 મિનિટની પૂજા, અને ત્યાર પછી સંતો તમને કોળિયા આપીને જમાડવા માગે છે. માટે બધા હરિભક્તો સવારે બોલો 6:05 આવજો. પહેલાં તો પાઠ આ દર્શન થઈ જાય અભિષેકના, ત્યાર પછી આ મેદાનમાં તમે આવશો, થાળીઓ પૂજા આપો બધું મૂકે ગયેલું તૈયાર હશે. 20 મિનિટની પૂજા કરીને સંતો તમને જમાડી અને તમને પારણા કરાય છે. આ એક સંતોના વચનથી તમે 9 દિવસના ઉપવાસ, કોઈ ફળાહાર, કોઈ ખાલી ફ્રૂટ ઉપર, કોઈ એકટાણા જેની જેવી શક્તિ, પણ એક પણ સુરતના આપણા પરિવારનો એક પણ સભ્ય બાકી નથી હો. કોઈક નાના મોટા વ્રત બધા જ કરીને બેઠા છે, તો જેટલા શક્ય હોય, કારણ કે ક્યાં સચિનમાં રહેતા છે, કામરે રહેતા છે, દૂર છે, પહોંચાય એટલા પહોંચવા પ્રયાસ વહેલા, એટલા માટે પાછું નોકરી ધંધે જ આવું હોય ને, પાછું વહેલા આવીને તમે પારણા કરાવશે. કારણ કે આમ તો અમે ઘણી વાર સભામાં કહીએ કે અમારે સંતો માટે, અમારે તો ત્યાગી થયા એટલે અમારે કોઈ હગા તો નહીં ભાઈ. તમારે કેટલા હશે? તમારા 5-1 હજાર ને સામે થયા એવા એના 5-1 હજાર, 10-1 હજાર તો હશે. કેટલો લાંબો વાત કરે બોલો. મારા હાળાના બનાવીનો છોકરો પણ બોલો, ક્યાંથી ક્યાં લાંબુ કર્યું? તમારે હગા છે, અમારે કોણ? કંજા પતિને પરણે એટલે પતિના જેટલા હગા એટલા કંજાના થાય. ત્યારે અમે તો શ્રીજી મહારાજની ચુંદડી ઓઢીને શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણને પરણ્યા. હવે સ્વામિનારાયણના જેટલા બધી ભગત છે એ બધા અમારા હગા, કારણ કે અમારે બીજો કોઈ તો છે નહીં દુનિયામાં કોઈ, પણ અમે સ્વામિનારાયણને પરણ્યા એટલે હવે સ્વામિનારાયણ પતિ થયા તો એના જેટલા હગા છે એ બધા સત્સંગી અમારા, એટલે વાયલપ તો થાય. એમાંય તમે શ્રીજી મહારાજના બર્થડે નિમિત્તે આટલું તપ ભજન વક્ત કરતા હોય, કેટલા જો વગર પ્રેરણાએ અમારા ધર્મ ટેકનોલોજી પ્રકાશભાઈ તો પહેલા બ્રહ્મોત્સવમાં કીધું, સ્વામી જ્યાં સુધી ભગવાન અમને સાનુકૂળ દિવસો આપે ત્યાં સુધી કાયમી આ જીવન અમે અમારું ધર્મ ટેકનોલોજી અમારું ગ્રુપ છે કાયમ માટે મુખ્ય યજમાન તરીકે રહે. આકડો એને નહીં બોલવાનો, અમારે બોલવાનું. ભાઈ અમે થુમેરાવ કે બીજા બધાને થોડો થોડો લાભ મળે. બાકી સાઈડમાં કેટલા હોય, કેટલા 500 કેટલા પાખડીઓ આવતે, એક હરિભગત તો કે આટલા ઉપવાસ કરવા જળપાન કરાવતા હોય, શૂઝ પાતા હોય, 5 ટન તરબૂજ નાખી જાય બોલો, કેટલા 5 ટન તરબૂજ એટલી શેરડી. દરેકને એમ થાય કે આટલા તપોનિધિ, આટલા હરિભક્તો, આટલું ભજન કરનારા, એક કણિકો એના પેટમાં જાય તો કે અમારું કલ્યાણ થાય. આ ભાવ નથી, આખો બ્રહ્મોત્સવ આપણો. આમાં દેહ ભાવને માન નથી, દેહ ભાવ હોય તપ થાય, કોઈ વિષય ભાઈ હોય તો આ શક્ય છે. ત્યારે તમામ પ્રકારે સંસ્થાનમાંથી નિવૃત્ત ભાઈ લઈ અને કાયમ માટે નીચે હોય, મારા બોર્ડ મૂકવા પડ્યા, અહીં ઉતારાએ પણ છાત્રાલયમાં અહીંયા મારા નામના બોર્ડ મૂક્યા પડ્યા કે સ્વામીજીની આજ્ઞા છે સેટી ઉપર હોવાનું, વ્યવસ્થા થાય એમ નથી, ગાટલા મેળા નીચે નાખવા બોલો, સેટી ઊભી મેળા કરવા. સ્વામીએ કીધું ભોંય પથારી કરવાની છે,
નવથી બ્રહ્મચર્ય પાળવાનું છે, વ્હાઇટ કપડા પહેરવાના છે, પણ અને હકીકત છે ઈશ્વર તરફ જવા માટે સત્વમ યદ બ્રહ્મ દર્શનમ, સત્વમ યદ બ્રહ્મ દર્શન, નિરાળા થઈને. અને શ્રીજી મહારાજે લખ્યું છે, નાહે ધોઈને પૂજા કરો છો, મળમૂત્રના ભેરા ટકા પૂજા કરો છો, કહીને અમે એક આખો હાબુ ગઈ નાખી હવાર કહો ને. જ્ઞાન તપસા પોતા મત ભાવમાં ગતા, દેહથી નોખો પોતાના આત્મ સ્વરૂપમાં રહીને જગતના વિષયથી પર રહી અને બ્રહ્મરૂપે કરીને આપણે ભક્તિ કરીએ છીએ. અને ભક્તો, અમારું દિલ તો એટલું ખુશ થયું છે કે મા તપ પાંચ દિવસ જે ભજન કર્યું છે આ તાપની વચ્ચે. પહેલાં કીધું મને કે બપોરે વિશ્રામ, મેં કીધું વિશ્રામની મનાય છે ભાઈ, સાવધાની છે. અહીં તો સવારે શરૂ થાય, સાંજે પૂરું થાય, તાપની અંદર સુવા મળે ન મળે, છતાં અતિ માત્રામાં હરિભક્તોએ કેટલા બધા આયોજન વચ્ચે ભજન કરીને શ્રીજી મહારાજને ખૂબ તમે રીઝવા છે. ગુરુકુલ પરિવાર એકમાત્ર એવો છે ગુરુ મહારાજનું સૂત્ર, ધર્મે રહીત ભક્તિ, ધર્મ રહીત ભક્તિ તો ક્યારેય કરવી નહીં, ધર્મ સહિત ભક્તિ કાયમ માટે કરવી. ત્યારે શાસ્ત્રીજી મહારાજનું જીવન, હું તો એવું કહીશ કે સર્વોપરી જેમ ભગવાન પ્રગટ્યા, તો કે સર્વ દિશાઓને સ્પર્શતું હોય એવું એકમાત્ર જીવન પ્રગટ્યું તો શાસ્ત્રી મહારાજનું જીવન હતું. શાસ્ત્રી મહારાજ વ્યક્તિ હું લખતો હતો, 100 જેટલી આઈટમ છે જે બીજે ન મળે. જ્ઞાન સ્વરૂપ સ્વામી વર્ષોથી શાસ્ત્રી મહારાજની સેવા કરી, પણ એ માટી નારાયણ ભગત ડબ્બો સાળી અને મૂકી જાય, પણ 1.5 ચમચી જેટલી માટી હોય અને આંગળી બોળીને ઘસી ઘસીને ધોવે, શ્રીજી મહારાજની ચેષ્ટા દેખાતી. શાસ્ત્રી મહારાજ એના જીવનમાં કોઈ દી અડધો કોગળો પાણી કોઈ દી ફેંક્યું નથી. પિતા ઠાકર શાસ્ત્રી માં જમતા હોય તો પત્તરને અંગૂઠે લોહી લઈ એક કણીકો અનાજ પણ વેસ્ટ જવો ન જાય, ત્યાં સિદ્ધાંતવાદી હતા. સ્વામી ધામમાં ગયા તે હાંધેલું ધોત્યું હતું એ વખતે પહેરીને ધામમાં ગયા હતા. બોલો આટલા શિષ્યો, છતાંય સ્વામીનું આટલું અબાધિત જીવન હતું. અને એ જાય આવી હજો બે પાર્ષદો સમર્પિત થયા, મારી પાસે બેઠા હતા. મેં કે જે બનો તે આદર્શ બનો, સાધુ થયા પછી તા લગાડવા માટે આખી જિંદગી મજજો. સાધુ પછી શું આવે? સાધુ તા, સાધુ બાબા તો અડધો કલાકનું ખાલ છે, ઓલું ઉતરને ભગવું પહેર્યું એમ નહીં, એની વાહ તા લગાવવા માટે આખી જિંદગી, નહીતર બે બગાડે શું નામ કે. બોલો કોના બે બગડ્યા? હા પણ આઈને નહીં ત્યાંના ને આ બેટા અમારામાં રહીને પછી સંસ્થાના ચિંતન કરે અને ત્યાં રહીને આનું ચિંતન, એનો કોઈ મતલબ નથી. માણસ અડધું અડધું જીવન જીવતો હોય. માટે ગુરુકુલની જોક, સાધુતા, આત્મીયતા, કાર્યશીલતા, આળસુ, પ્રમાદી, બેદરકારી, પીડા રહેવું, પારકા રોટલા ખાઈને, એ આ ગુરુકુલના સાધુ માટે ન પોહાય. અને પંચ વર્તમાને પુરાશુરા, આપણા અબાધિત રાજકોટ ગુરુકુલ પરિવારના આટલા સંતો છે, એક પાટકો કોઈને પોતાના પરિવાર અરે લેશ માત્ર સંબંધ નથી હો, પાટકો નહીં કોઈ દી. અને કોઈ સાધુ પોતાનો એક પાય પૈસો રાખનારા નથી કોઈ. કારણ કે શાસ્ત્રી મહારાજ, મને ખબર છે ઉત્સવ આવતો હતો ને, સ્વામી સંતો સભા કરી એ વખતે બોલ્યા સ્વામી, સ્વામી કે સંતો આપણા કબાટમાં 10 રૂપિયા તો હશે, આખો સંસાર છોડીને આપણું મન ક્યાં રહે, 10 રૂપિયામાં રહે. માટે ક્યારેય આવી ભૂલ ન કરતા, આવું શાસ્ત્રીમાં ટકોર કરતા. અને શાસ્ત્રી મહારાજે સંતોની જોક એવી કંડારી, આપણે સનાથ છે, અનાથ નથી. અમે ઘણી વાર કંઈક જેને ઘેરે હો ગાયો દૂધતી હોય એને પાર્કે ઘરે છાશ માંગવા જવું પડે. બોલો તો ખરા, આપણે ત્યાં અલ્લાહની 275 ગાયું છે, ક્યાંય માથું નાખવા જેવું પણ નથી રાખવું પડ્યું. માટે મજબૂતાઈથી નિષ્ઠા રાખજો, આપણો ગુરુ રાજકોટ ગુરુકુળ પરિવાર સંસ્થાન એના પ્રત્યેની નિષ્ઠા, મજબૂતાઈ, આ સંતોની જોક. એ તમને સાચવવા ન પડે, સાચવશું અમે, પણ તમારે તમને સાચવવા ન પડે એવા નિષ્ઠાવાન રહીજો. તમારે અત્યારથી ઘેરે જાઓ તો હાલ લઈને ઉભા છે ને ભૈરા મેઘજીભાઈ, અહીંથી ઘેરે જાઓ હાલ લઈને ઉભા છે, ક્યારે ઉભા ન પડે, ખાડું લઈને ન ઉભા સારું. પણ અહીંયા કોઈ ખોટું લાગતું નથી, અહીંયા હું કેમ ખોટું લાગે? તો આ પારકું મહિનું છે, અમે સ્વામી પાસે ગયા પણ હા હું ન જોઈ. બોલો તો ઘર કરતા વધારે પોતાનું માનો તો કોઈ દે અપેક્ષા ન રહે. જ્યાં અપેક્ષા છે ત્યાં પ્રેમ તૂટવાનો તૂટવાનો તૂટવાનો. કોઈ પ્રકારની જે અપેક્ષા છે ત્યાં પ્રેમ તૂટવાનો. કારણ કે આ કાયમ તો અપેક્ષા કોની પૂરી થવાની છે? કોઈની અપેક્ષા ક્યારેય પૂરી થતી નથી, નથી, નથી. માટે જો આપણા એક એક વીણા વીણાને ભેગા થયા છો, નિષ્ઠાવાન રહેવાનું. ઈશ્વર નિષ્ઠા, ગુરુ નિષ્ઠા અને આપણે ગુરુકુળ નિષ્ઠા, આટલી નિષ્ઠા તો હોવી જોઈએ, હોવી જોઈએ. એક નાવ કે કાગ કે ગતિ ભાઈ, ગતિ ભાઈ, આપણા ઉત્સવમાં ક્યાંય ખોટ દેખાણે તમને, કઈ બ્રહ્મરૂપ કરી નાખે એવું છે? તો આ પરિવારમાં રહી અને આપણે અધ્યાત્મ પોષણ આપણે મળે. અને આટલા જણા બેઠા છો, હવારે મારે સંદેશ કેવો, ક્યાં કહેવા જાવ, મારી કથા છે મારો સંદેશ. આ મોદી કહે ને મન કી બાત, શું કહે છે?
અમારા મન કી બાત અમે કબ કહુગા, તો કે સુબહ કી કથા માટે બધા નિયમ રાખજો, ન હોય તો થોડીક થોડી ઘણી, પણ એમાં છેલ્લી 15 મિનિટ તો ખાસ એમાં મારું બધું સૂચના આવતી હોય, જે ગોફણિયા આવતા બધા એમાં જ આવતા બધા, એટલે અને આ માહોલમાં 90% મારી કથાને આધાર હશે બધું, કારણ કે એમાં એક એક સિસ્ટમમાંથી આવતી, માટે એટલું તો 5-5 શબ્દ તો રાખજો રાખજો ને રાખજો. ગુણાતીતાંશી અડધો અડધો સત્સંગ રાખે થી પાદરૂરે એવું કીધું છે, આખો એમાં એક ડોઝ તો લેવો જોઈએ લેવો જોઈએ ને. આ મોટા મોટા શેઠી આવે ને હાજામાં કાયમ 3 ટીકડા લેતા હોય, ખબર તને કાયમ 3 ટીકડા લેવા, રેગ્યુલર લેવાના બોલો. તો આપણા જીવન અંતરાત્મા માટે એ રોગ છે એ શરીરનો નાશ કરે, પણ રાગ છે આત્માનો નાશ કરે, તો એ રાગની દવા તો સત્સંગ સિવાય કોઈ છે નહીં. માટે આવતીકાલે ખાસ નિયમ રાખજો, સવારની કથા બધા સવારે કદાચ ટાઈમ ન હોય તો આખો દિવસમાં પણ એ સાંભળવી સાંભળવીને સાંભળજો, એટલે ગુરુકુલના તમામ સંદેશાઓ એના માધ્યમથી મારે તમને આપતા રહેવો છો આપતા રહેશું. માટે આવડો મોટો ભગવાન આ આજના દિવસે 243મો પ્રાગટ્ય દિન છે, આ એના ઉપક્રમે 9 દિવસનો ઉત્સવ. આપણા ગુરુ મહારાજે પણ એ જ ભલામણ કરી, મહંત સ્વામી એ જ ભલામણ કરી, આપણો આ ઉત્સવ એક દિવસ ક્યાં પહોંચવો જોઈએ, પહોંચાડી દેવું આપણે. હા હા, એક તો રાજા ની ગામનો મુખ્ય હતા, એને નક્કી કર્યું ગામ જમાડવું છે આખું, તો કે વહેલા ઉઠીને 4 વાગ્યામાં બધા બોલો કડાઈમાં દૂધ નાખી દેજો, અંધારામાં વહેલો દૂધ પાક થઈ જાય, બધા એને આટલા બધામાં ક્યાં ખબર પડવાની, પાણી નાખી લોટો એક. તો બધા એવું વિચાર્યું, હવારે બધા કડાઈઓ જોયું પાણીને ભરેલું, 10 વાગ્યા બધા થાળી વાળી કકડાતા કકડાતા આવ્યા અને કીધું ક્યાંક દૂધ પાક કડાયામાંથી ભરી લો, બીજું શું કરવું. આવું નહીં, પોતાનું સમર્પણ હોવું જોઈએ, પોતાનો ભાવ હોવો જોઈએ, દિલ લગડાય ન હોય તો આ વસ્તુ આપણી ઘટના ઘટે. અને એક દિવસ આપણો આ 9 દિવસનો ઉત્સવ આપણા ભાગમાં મહારાજે આપ્યો છે, મોટા સંતોએ આપ્યો છે, તો આ સિસ્ટમથી રહીએ. આવતી વર્ષે પણ અગાઉથી નક્કી કરજો કે આપણે આ દિવસોમાં તો આપણું તપ જપને ઝૂલા અબાધી જેવો તેવો આવડો ઈંડાળો નહીં હાલે, વ્યવસ્થિત ઈંડાળો બાંધીને વ્યવસ્થિત, પછી ઠાકોરજી તમને એવડું જ આપશે. આપણે થોડું બી વાવો તો થોડું આપણે, ઝાઝું વાવો તો ઝાઝું આપશે. ઘણું મોડું થયું છે, આપણે મહારાજના પ્રાગટ્ય મહોત્સવ તરફ જવું છે, શેર સૂચનાઓ જે કહે છે. પણ ખાસ કે જે જે યજમાનોએ નાની મોટી સેવા કરી ભગવાનને પ્રાર્થના કરી છે, કારણ કે 100%, 125% ભજનાત્મક અધ્યાત્મપૂર્ણ ઉત્સવ હતો. થોડું પણ એવું છે ને ત્યારે સ્વલ્પમ અપ્યશે ધર્મ છે ત્રાયતે મહત્વ, થોડું પણ ખૂબ આપશે. અમારા કાર્યકર્તાઓ પણ એટલા સક્રિય રીતે વારા પ્રમાણે બધા આયોજનમાં બહુ સક્રિય રીતે કરેલા અને ખૂબ સારી સેવાઓ પણ એણે કરેલી છે. નાના મોટા જે કંઈ સેવાઓ કરી ભગવાન એને સર્વ પ્રકારે હવાયું કરીને પાછું આપે, જ્યાં જ્યાં ભજનમાં જોડાય ભગવાન એને એકાંતિક ધર્મનું પણ પોષણ આપે. એવી શ્રીજી મહારાજના ચરણો પ્રાર્થના સવારે 6:10 અભિષેકમાં, ત્યાર પછી અહીંયા પારણામાં, અને ત્યાર પછી ભંડારમાં સંતો પીરસવા આવશે અને તમને જમાડશે. પારણા વિધિ કરવા માટે સવારે આવજો. જય સ્વામિનારાયણ. પૂજ્ય સ્વામીના આશીર્વાદને જોડતા તાલીઓના નાદથી વધાવીએ. આગામી બ્રહ્મ મહોત્સવ, આ બ્રહ્મ મહોત્સવ તો ધામધૂમથી ઉજવો, પણ આના કરતા પછીનો, આના કરતા સવાયો સૌ સાથે મળીને ઉજવીએ એવા દિવ્ય સંકલ્પ સાથે પૂજ્ય સ્વામી આશીર્વાદ પ્રદાન કર્યા. ભલા ભક્તજનો, 9 દિવસના તપ વ્રત એમના પૂર્ણાહુતિ જે ક્ષણની આપણે રાહ જોઈ રહ્યા છીએ, જેમને રીઝવવા માટે જેમને રાજી કરવા માટે આ સાધના કરી છે, 5-5 દિવસથી આરાધનાઓ કરીએ છીએ, 4 દિવસથી આજે 5મા દિવસની આરાધનામાં પ્રવેશ કરવો છે. આર્તનાદનો પોકાર કરી અને પરમેશ્વરને પ્રાર્થના કરવી છે કે હે પ્રભુ, અમારા જીવનમાં પધારો, અમારા દોષનો નાશ કરો. ત્યારે એવા દિવ્ય આરાધનાના નૃત્યમાં પ્રવેશ કરીએ એ પહેલા બાલા ભક્તજનો, આપણા તપ વ્રત એમને પૂર્ણ રીતે નિર્વિઘ્નપણે જ્યારે ઠાકોરજી અને સંતોના આશીર્વાદથી પૂર્ણ થયા છે, ત્યારે આવો સૌ સાથે મળી અને આજના આરાધના નૃત્યમાં પ્રવેશ કરીએ. પ્રાર્થના કરીએ ઠાકોરજીના ચરણોમાં
નવ નવ દિવસના સાધના આરાધના અને ઉપાસનાના માધ્યમથી પ્રભુ તમને રીઝવવા માટે પ્રયાસ કર્યો છે, ત્યારે અમારી પ્રાર્થના સ્વીકારી અને અમારી હૃદય કમળમાં તો અખંડિત બિરાજમાન રહ્યા જ છો, પણ હવે અમારી દ્રષ્ટિ ગોચર બનો, અમારી સામે તમે પ્રગટ થાવ, અમારે તમને રીઝવવા છે. મહારાજને અક્ષરધામમાંથી લાવવા માટેની પ્રાર્થના છે. પ્રભુ હવે અમારા વચ્ચે પધારો એવી આરાધના સાથે અહીંથી પ્રાર્થના કરવામાં આવશે. ત્યાં જો છ બેઠા બેઠા ખાલી હાથ જ ઊંચા કરવાનો આવશે, આમ તો ડોલો ખંભા પટકા એમ છે. આજે બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. દિવ્ય ક્ષેત્રમાં બિરાજમાન સર્વનિયંતા સર્વ કરતા હર્તા મહારાજને અત્યારે આપણે હૃદયથી પ્રાર્થના કરીએ. હે મહારાજ, હે દયાળુ, હે દીનબંધુ, હે કૃપા સિંધુ મહારાજ, કરુણા કરી તમારા દિવ્ય અક્ષરધામમાંથી અમારા હૃદય કમળમાં પધારો. તો આવો સૌ સાથે મળી પ્રેમથી ભાવથી મહારાજને આપણે આવકાર કરીએ. સહજાનંદ મહારાજ અમ આંગણી બ્રહ્મ મહોત્સવ આજ, હે આવો બ્રહ્મ મહોત્સવ આજ, હે આવ્યો બ્રહ્મ મહોત્સવ આજ, હે આવ્યો આવજો મારા બાલમ વાલીડા, પ્રેમથી પધારજો મારા પ્રીતમ પ્રેમીડા, અક્ષરધામથી આવજો મારા બાલમ વાલીડા, પ્રેમથી પધારજો મારા પ્રીતમ પ્રેમીડા, તો સંગે લાવજો
અંતરધામ થી આવજો, પ્રેમ થી પધારજો, અક્ષરધામ થી આવજો, પ્રેમ થી પધારજો, અક્ષરધામ થી આવજો, પ્રેમ થી પધારજો, અક્ષરધામ થી આવજો, પધારજો મારા પ્રીતમ પ્રેમીડા, અક્ષરધામ થી આવજો મારા બાલકવાલીડા, પ્રેમથી પધારજો મારા પ્રીતમ પ્રેમીડા, અક્ષરધામ થી આવજો.
ભગવાનની જય. વાલા ભક્તો, આપણી પાસે આજે 5-1 મિનિટ છે, તો આપણા વચ્ચે માતૃવાત્સલ્ય મૂર્તિ પૂજા જ્ઞાન સ્વરૂપ સ્વામી છે, તો 5-1 મિનિટ આપણને રોડ આશીર્વાદ આપશે, ત્યાર પછી ધૂન કરીને આપણે પ્રાગટ્યની આરતી દર્શન તરફ જશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આજે રામનવમીના ચૈત્ર સુધી નવમીના પવિત્ર દિવસે સુરત ગુરુકુળના પ્રાંગણમાં બ્રહ્મ મહોત્સવ નિમિત્તે અને ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય નિમિત્તે પધારેલા સર્વે વાલા ભક્તજનો, પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીએ ઘણી બધી વાત આપણે કરી બ્રહ્મ મહોત્સવ નિમિત્તે ભજન ભક્તિના આયોજન વગેરે. હમણાં પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીએ કીધું, શાસ્ત્રોમાં પણ લખ્યું કે યદા યદા હિ ધર્મસ્ય. તુલસીદાસજી મહારાજે રામાયણમાં પણ એ જ ભાવની ચોપાઈઓ લખી કે જબ જબ હો ધર્મ કી હાની બાઢહી અસુર ધમય ભી માની તબ તબ ધરે પ્રભુ વિવિધ શરીરા હરહિ કૃપા નિતિ સજન પીરા. જ્યારે પૃથ્વી ઉપર સનાતન ધર્મનો રાસ થવા માંડે, અધર્મ વધી જાય, બ્રાહ્મણ સાધુ સંતો સજ્જનોને પીડા થાય, ત્યારે ભગવાન ગમે તે રીતે પ્રગટ થઈ અને આ ભારત ભૂમિના સજ્જનો અને ભક્તોનું રક્ષણ કરે છે, અધર્મનો નાશ કરે છે, ધર્મનું સ્થાપન કરે છે અને સાથે સાથે પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવી અને સુખ આપે છે. વાલા ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ શ્રાવણવદી અષ્ટમીની રાત્રે 12 વાગે પ્રગટ થયા. ભગવાન શ્રી રામચંદ્રજી આજના દિવસે બપોરના 12 વાગે પ્રગટ થયા. ભગવાન સ્વામિનારાયણ આજના દિવસે રાત્રિના 10:10 વાગે પ્રગટ થયા. ભગવાન શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે, શ્રી કૃષ્ણ ભગવાન લીલા પુરુષોત્તમ કહેવાય છે, સ્વામિનારાયણ ભગવાનને આપણે પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ. ભગવાન શ્રી રામચંદ્રજી જેવું જીવન જીવા એ પ્રમાણે આ લોકમાં કોઈ જોઈ જીવન જીવે તો આ લોક અને પરલોકમાં સુખી થઈ જાય. શ્રી કૃષ્ણ ભગવાને જેમ કીધું એમ કરે, શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો, ભાગવતજીના 11 સ્કંદમાં ઉપદેશ આપ્યો, શ્રી કૃષ્ણ ભગવાને જેમ કહ્યું એમ કરે તો આ લોક અને પરલોકમાં સુખી થાય. પણ ભગવાન સ્વામિનારાયણ એવું જીવન જીવા કે એણે જે કીધું, ઉપદેશ આપ્યો, શિક્ષાપત્રી લખી એ પ્રમાણે કોઈ જીવે તો મહારાજ કે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પ્રકારના પુરુષાર્થની સિદ્ધિને પામે અને આ લોકમાં અને પરલોકમાં સુખી થાય. અને એ જેવું જીવન જીવા, એવું કોઈ જીવન જીવે તોય સુખી થઈ જાય.
11 વર્ષ સુધી ઘરમાં રહ્યા અને પછી ઘરનો ત્યાગ કરી વન વિચરણ કરી આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળીને રહ્યા. આ જગતમાં કોઈ ગમે તે ક્ષેત્રમાં ગમે તે ધર્મમાં બ્રહ્મચર્ય વ્રત પાળી અને જીવન જીવે છે, અથવા તો ધર્મગુરુ કદાચ સંસારમાં હોય તો પણ સંયમ નિયમ રાખીને રહેતા હોય છે. તો જે બ્રહ્મચર્ય વ્રત પાળીને જીવન જીવે છે એ આ લોકમાં પણ અતિશય સમાજને પૂજનીય બને છે. વિશેષ કેમ કે ભગવા વસ્ત્રનું એવું માન છે, સમાજ એમ માને છે કે ભગવામાં ભગવાન રહ્યા છે. અને આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતોમાં આજ હમણાં જે બે ભગત થયા એને સવારે કે બપોર પછી કોઈ પીકે નહીં લાગતું હોય, અને કદાચ આવતીકાલ બધા મનસે પગે લાગવા વાળ ઉતરાવીને. મેં સવારે એકને કીધું આ વાળ ઉતરાવે છે ને એ સંસાર ઉતારવાની નિશાની છે, બાકી તો સમાજમાં ઘણી વખત ટકો કોઈ ને કોઈ કારણસર કરતા હોય ત્યાં થોડા પગે લાગે હોય, ધોતિયા પહેરતા હોય, પણ ધોતિયા ઉતારી અને આ વાળ ઉતારે છે સંસાર ઉતારો એની નિશાની છે, એટલે બધા પગે લાગે. આપણે અત્યારે આ સભામાં બે મુમુક્ષુ અને એમના માતા પિતાઓએ આ સંસ્થાની સેવામાં ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયની સેવામાં અર્પણ કર્યા. આપણા રાજકોટ ગુરુકુળમાં 275 સાધુઓમાં ઘણા બધા એક ના એક દીકરા હોવા છતાં મા બાપે રાજી ખુશીથી રજાઓ આપી છે. પેટમાં હોય ત્યાંથી ઘણા માતાઓ સંકલ્પ કરે કે જો ભગવાન મને દીકરો આપશે તો આ સંપ્રદાયની સેવામાં આપીશ, અને જો મને દીકરી આપશે તો સાંખ્યોગી બનાવી અને સંપ્રદાયની સેવા કરીશ. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીએ હમણાં મને વાત કીધી કે આ સુરત ગુરુકુળમાં જેટલા સંતો આશરે 100-125 જે છે આપણે 250માં, ફક્ત એક સુરત ગુરુકુળમાં અહીંના સમાજે માતા પિતા હોય એક ના એક દીકરા હોય એવા 40 દીકરાઓને અર્પણ કર્યા છે. 40 અને એ દીકરા એ મા બાપ પણ સુખિયા, એ મા બાપ વેલ સેટ, 2-3 દુકાનો, ગાડીઓ, બંગલા, મોટરાઓ. જૂના જમાનામાં રાજા મહારાજાઓ ઘર બાર છોડીને ત્યાગી થતા સાંભળ્યું છે, પણ આજના જમાનામાં એવા સુખિયા હોવા છતાં બધું જ છોડી અને જાય છે. સર્વે વાલા ભક્તજનો, આજના દિવસે ભગવાનનું પ્રાગટ્ય આપણા હૃદયમાં થાય એટલા માટે આ ભગવાનની પ્રાર્થના છે, અને આપણા હૃદયમાં પ્રગટ થાય એવા આયોજન સુંદર સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને પૂજ્ય ધોરણ સ્વામી કરે છે. હવે પ્રાગટ્યનો સમય થયો છે, અહીંયા હું વિરામ લઉં છું. બોલો સ્વામિનારાયણ ભગવાન. બે 5 મિનિટ ભાવથી ભગવાનના નામની ધૂન કરીએ. હેલો સ્વામિનારાયણ, 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 સ
પ્રભુ જય સદગુરુ સ્વામી
સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુનામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. મશાલ માથે મોળી ઉને કાને કુંડળ, જરિયન કે જામા મોતિયન કી માલા, કરમા શોભે રેશમી રૂમાલા, હે સોના ના બાજુ ને સોના લાકડા, ફૂલો ના શોભે હૈયે હાર, અને યંગ યંગ સજિયા શણગાર, પિતડા ના ચોર મંડળા ના મોર, રસરૂપ મૂર્તિ રાજા ધીરાજ, શ્રી ઘનશ્યામ મહારાજ ને ઘણી ખમ્મા, એ મારા વાલા ને ઘણી ખમ્મા, આજુ સે જુઓ બાજુ સે જુઓ, નિગાહ રખ્યો મહેરબાન, બોલો ઘનશ્યામ મહારાજ ની જય. શ્યામ કી સુંદર સમાજ ભયો, જય બોલો ઘનશ્યામ કી, અસુરન કો ત્રાસ મટ્યો, જય બોલો ઘનશ્યામ કી, અસુરન કો ત્રાસ મટ્યો, જય બોલો ઘનશ્યામ કી, હાથી ઘોડા પાલખી, જય બોલો ઘનશ્યામ કી, હાથી ઘોડા પાલખી, જય બોલો ઘનશ્યામ કી, ધર્મ ઘેર
લાલ ભયો જય બોલો ઘનશ્યામ કી, ધર્મ ઘેર લાલ ભયો જય બોલો ઘનશ્યામ કી. शोभा है बाल की पूनम के चंद्रमा, पूनम के चंद्र जैसी शोभा है बाल की, पूनम के चंद्र जैसी शोभा है बाल की. बली जाऊँ आज मैं तो घुघरा ले बाल की, बली जाऊँ आज मैं तो घुघरा ले बाल की. भक्तों के आनंद कंद जय हो भक्ति बाल की, भक्तों के आनंद कंद जय हो भक्ति बाल की. हे आनंद से बोलो आज जय हो घन श्याम की, आनंद से बोलो आज जय हो घन श्याम की. धर्म घेर लाल भयो जय बोलो घन श्याम की, धर्म घेर लाल भयो जय बोलो घन श्याम की. ब्रह्मांड के अधिपति लाल की, कोटि ब्रह्मांड के, कोटि ब्रह्मांड के अधिपति लाल की, कोटि ब्रह्मांड के अधिपति लाल की. प्रेमी जन के प्यारे प्राणपति लाल की, प्रेमी जन के प्यारे प्राणपति लाल की. जय हो प्रतिपाल की जय हो भक्ति बाल की, जय हो प्रतिपाल की जय हो भक्ति बाल की. जय हो भक्त पाल की जय हो धर्म लाल की, जय हो भक्त पाल की जय हो धर्म लाल की. धर्म घेर लाल भयो जय बोलो घन श्याम की, धर्म घेर लाल भयो जय बोलो घन श्याम की. मोही जोई थी बकड़ी गाल की, सर्वे नारी मोही जोई थी बकड़ी गाल की. हे वारी वारी जाऊ तो गज गति चाल की, वारी वारी जाऊ तो गज गति चाल की. मन मोरा गावे आज जय बोलो घन श्याम की, मन मोरा गावे आज जय बोलो घन श्याम की. हे आनंद से बोलो आज जय बोलो घन श्याम की, आनंद से बोलो आज जय बोलो घन श्याम की. धर्म घेर लाल भयो जय बोलो घन श्याम की, धर्म घेर लाल भयो जय बोलो घन श्याम की. काल की देवों के देवारु कालन के काल की. भक्तों के रक्षक दिंगी धर्म डाल की, भक्तों के रक्षक दिंगी धर्म डाल की. भान भूली गावो आज जय बोलो घन श्याम की, भान भूली गावो आज जय बोलो घन श्याम की. फुलड़े बधावो राज जय बोलो घन श्याम की, फुलड़े बधावो राज जय बोलो घन श्याम की. जय बोलो घन श्याम की, मोतीरे बजावो राज जय बोलो घन श्याम की. शेरियु सजावो आज जय बोलो घन श्याम की, शेरियु सजावो आज जय बोलो घन श्याम की. बोलो धर्म घेर लाल भयो जय बोलो घन श्याम की, धर्म घेर लाल भयो जय बोलो घन श्याम की, धर्म घेर लाल भयो जय बोलो घन श्याम की.
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. વાલા ભક્તજનો, શરીરના ત્રણ ત્રણ ટટકા કરી અને આ યુવાનોએ બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજને રીઝવવા માટે નૃત્ય કર્યું છે. જોરદાર તાલીઓના નાદથી એમની ભાવનાને વધાવીએ. આવો વાલા ભક્તજનો, આ દુનિયાના કોઈનો બર્થડે હોય તો કેક કટિંગ કરી ફુગ્ગા ફોડી અને એમનો જન્મદિવસ ઉજવતા હોય, તો આજે તો મારા ઘનશ્યામ મહારાજનો, સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણનો જ્યારે પ્રાગટ્ય દિન છે, ત્યારે એક બે કે ત્રણ નહીં 31 કેક કટિંગ કરી ફુગ્ગા ફોડી અને ઉત્સવ ઉજવવો છે. ત્યારે સંતો વતી પૂજ્ય સ્વામી અને પૂજ્ય પ્રભુ સ્વામી, બીજા જે સંતોને યાદ કરું એ પહેલા હરિભક્તોને યાદ કરીશ. જે ભક્તોના નામ બોલાય સત્વરે અહીંયા સ્ટેજ ઉપર આવશો. ધર્મજ ટેકનોલોજીસ મુખ્ય યજમાન પ્રકાશભાઈ રાખોલિયા, પ્રદીપભાઈ રાખોલિયા, ચિરંજીવી આયુષ, અંશ, ભરતભાઈ, છગનભાઈ કોટડિયા, ચિરંજીવી ધ્રુવ, જે ભક્તોના નામ બોલાય સત્વરે સ્ટેજ ઉપર આવશો. સહયજમાન રાકેશભાઈ દુધા, ચિરંજીવી ધર્મરાજ, ઘનશ્યામભાઈ કથિરિયા પ્રથમના જન્મ દિવસ નિમિત્તે આ કેકના યજમાન તરીકે જોડાયા છે. ડોક્ટર વિનોદભાઈ રવજીભાઈ કથિરિયા, ધીરુભાઈ વસોયા, હિતેશભાઈ લાલજીભાઈ પટેલ, ધર્મનંદન ડાયમંડ, મેઘજીભાઈ બંગારી, વિપુલભાઈ સુતરિયા, ધર્મનંદન ડાયમંડ, ઘનશ્યામભાઈ રાખોલિયા, શિવલાલભાઈ પાંભર, રાકેશભાઈ વશરામભાઈ પટેલ, અર્જણભાઈ વઘાસિયા, શૈલેષભાઈ ગોટી, ધર્મનંદન ડાયમંડ, નરેશભાઈ ઠુમર જેમ્સ, આટલા ભક્તો છે. જે ભક્તોના નામ બોલાયા સત્વરે સ્ટેજ ઉપર પધારો, સાથે સંતો વતી જયંતિભાઈ લખાણી એ પણ કેક કટિંગમાં પધારશે. પૂજ્ય કેશવજીવન સ્વામી, પૂજ્ય શ્વેત સ્વામી, પૂજ્ય ત્યાગ સ્વામી, જગત પાવન સ્વામી, ભંડારી સ્વામી, કેશવપ્રિય સ્વામી, દિવ્ય સ્વામી, ધર્મસંભવ સ્વામી, શ્રીજી સ્વામી, ધર્મતનય સ્વામી, શ્રીનિવાસ સ્વામી, આત્મપ્રકાશ સ્વામી, વિવેક સ્વરૂપ સ્વામી, હરિનંદન સ્વામી, વિજ્ઞાન સ્વામી, અક્ષર સ્વામી, આટલા સંતો પણ યજમાન પરિવાર ભક્તોની સાથે અહીંયા કેક કટિંગ કરવા માટે આવશે. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જય હો, જય જયકાર હો. દેવતાઓને પણ દુર્લભ એવી આ ભારત વર્ષની પવિત્ર ધરતી પર પરમ ભગવદ એકાંતિક ધર્મની સ્થાપના કરવા અને પોતાને વિશે અનન્ય પ્રેમ ધરાવતા પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે અક્ષરધામથી અનંત મુક્તોને સાથે લાવી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ અવતરિત થયા. આપણા સૌના હૈયાના હાર, નેણાના શણગાર અને પ્રાણના આધાર, લાડકડા, નાજુકડા અને વાલીડા બાલ પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજ, આજે એમના પ્રાગટ્યોત્સવ પ્રસંગે આવો સૌ સાથે મળી મંગલ વધામણી આપીએ. હે મારા પ્રભુ, યુગો યુગો સુધી આપની કીર્તિ અમર રહો, અમર રહો, અમર રહો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના સર્વે સંતો અને લાડીલા હરિભક્તો તરફથી હે મારા વાલા, તમને ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ઘનશ્યામ મહારાજ, હેપી બર્થડે ટુ યુ. સહજાનંદ સુખરૂપ સ્વામી નારાયણ પ્રગટ થયા મારો વાલો સર્વોપરી ઘનશ્યામ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ઘનશ્યામ મહારાજ, હેપી બર્થડે ટુ યુ. સહજાનંદ સુખરૂપ સ્વામી નારાયણ પ્રગટ થયા મારો વાલો સર્વોપરી ઘનશ્યામ. સુખરૂપ સ્વામી
પ્રગટ થયા મારો વારો સર્વોપરી ઘનશ્યામ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર ઘનશ્યામ મહારાજ, હેપી બર્થડે ટુ યુ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય, બ્રહ્મ મહોત્સવની જય. સૌ સંતો યજમાન પરિવાર પોતપોતાના સ્થાને પધારશો. વાલા ભક્તજનો, આપણે રાસોત્સવની શરૂઆત કરીએ પહેલા અમારે સહજાનંદ યુવા ગ્રુપ, સહજાનંદ ઝોન યુવા ગ્રુપ એમના ભક્તોની 2,50,000 સેવા આ મહોત્સવમાં આવી છે. ભક્તો સત્વરે અહીંયા સ્ટેજ ઉપર પધારશે અને અત્યારે પૂજ્ય અક્ષરપ્રિયદાસજી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, જે રીતે આપણને રાસોત્સવમાં જોડે એ રીતે સૌ આપણે રાસોત્સવમાં જોડાશું. સહજાનંદ ઝોનના યુવા ગ્રુપના જે યજમાન ભક્તો છે એ અત્યારે અહીંયા. સૌ વાલા ભક્તોને હૃદય ભાવથી જય સ્વામિનારાયણ. નાના નાના ગ્રુપ કરજો અક્ષર સ્વામી, મારી હામે જો આ બાજુ ઊભો છું સ્ટેન્ડ ઉપર. હા સ્વામી, નાના નાના ગ્રુપ કરો, નકર હાવ વિખાઈ જાય બધું, મોટો ગ્રુપ નહીં થઈ શકે. 15-15 પોતપોતાના મિત્રો હોય ને 15-15 20-20 ના 20 ગ્રુપ કરવાના છે આપણે. નાના નાના ગ્રુપ હોય ના મિત્રો હોય મળતા ગ્રુપ કરી નાખો અને રસ લેજો. સહજાનંદ ગ્રુપના ભક્તો ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર ગોઠવાઈ જાઓ. ભલા ભક્તો, આવા સર્વોપરી મહારાજ કરુણા કરી આપણી વચ્ચે પધાર્યા છે, ત્યારે આટલો દિવ્ય બ્રહ્મ મહોત્સવ થયો છે, ત્યારે અત્યારે 2.5 કલાક સુધી આપણે મહારાજને રાજી કરવા માટે, સંતોને રાજી કરવા માટે રાસ લેવો છે, તો કોઈ ભક્તોએ 2.5 કલાક જવાનો નથી. અત્યારે પૂજ્ય સ્વામી બધા સંતો અહીં છે, તો આપણે રાસનો પ્રારંભ કરીએ. આપણે લહેરીઓ રાસ લેવો છે, આખી આખી લાઈનો એની બીજી લાંબી લાઈનો કરી અને એક સાથે આખો સભા મંડપ, પુરુષો આગળ મહિલા પાછળ, લહેરીઓ રાસ એટલે આગળ આવે પાછું હાલવાનું, આગળ જાય પાછું જવાનું. લાંબી લાઈન લાઈન કરી નાખો, આગળ એકની પાછળ એક લાઈન કરી નાખો, બધા અંદર આવી જાવ એક વાર. થોડા 5 મિનિટ હે જી ધર્મ ઘેરા આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી, ધર્મ ઘેરા આનંદ ભયો જય બોલો ઘનશ્યામ. હલો ધર્મ ઘેરા આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી, ધર્મ ઘેરા આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી, જય બોલો ઘનશ્યામ કી, જય બોલો ઘનશ્યામ કી, જય બોલો ઘનશ્યામ કી. જય બોલો ઘનશ્યામ કી, જય બોલો ઘનશ્યામ કી.
મૃગ વાગે જય બોલો ઘનશ્યામ કે, તોરી
Thank you.
માકડ ભાવે રે, વાલાની મિસરી ભાવે રે, વાલાને માકડ ભાવે રે, વાલાની મિસરી ભાવે રે.
સમય સ્વામી
આપણા બ્રહ્મ મહોત્સવ ની ધામ ધૂમથી પૂર્ણાહુતિ કરવી છે, આવી જાઓ દેવ માટે. લટકે તારે મારું મન ડોલો બાણો, લટકે તારે મારું મન ડોલો બાણો, લટકે તારે મારું મન ડોલો બાણો, લટકે તિવેણ બજાવ મોહન તારે પ્રભુજી તારે બાલાજી તારે મોહિ તારે લટકે, હે મોહિ તારે મોડી દાણી લટકે, મોહન તારે મોડી દાણી લટકે, બાલાજી તારે મોડી દાણી લટકે, મોહન તારે મોહિ તારે લટકે, હે મોહિ તારે મોડી દાણી લટકે, મોહન તારે મોડી દાણી લટકે, મોહન તારે મોડી દાણી લટકે. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સેવકો અત્યારે બધો કચરો માત્ર લઈ સવારે અહીંયા બધા પારણાવાના પૂજામાં બેહારવાના છે.